ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन प्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स वैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानवत्सिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः अपाने जुह्वति प्राणम् प्राणेपानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमः
यज्ञ शिष्ट अमृत भुज यज्ञ करवा पशी जे वध्यु जे भोगनो आ विषयो वध्या जे धन वध्यो जे समय वध्यो जे शक्ति वधी जे अन्न वगैरे वध्यु जे पैसा जे कई वस्तु वधी એટલે કે વસ્તુ જે આવે છે ને એ એના હકદારને નક્કી કરીને આવે છે અને આવનારી વસ્તુ મેં મહેનત કરીને મેળવી હોય કે હું કમાયો હોય માટે મારી છે એવો નિયમ નથી. એ હું તો એનું એને મેળવવા માટેનું નિમિત્ત બનું છું અને એને વાપરનારા કોઈક હશે એને માટે ભગવાને મને આપ્યું હશે. એટલે હું મહેનત કરીને કમાયો છું માટે મારું છે એ પણ આપણો ભ્રમ કે આપણી કલ્પના હોય છે. આપણે એવું માનીએ છીએ કે આમ લોકો કહેતા હશે કે આમ પરસેવો પાડીને કમાયો છું તો મારું જ કહેવાય ને, એવું બધું નથી હોતું. પરસેવો પાડીને કમાયા માટે મારું એવું પણ નથી ને મારું માટે મને કામ લાગશે એવું પણ નથી હોતું. આ ગૃહસ્થ તો ધનનું ઉપાર્જન કરે છે, એને પાંચ યજ્ઞ કરવાના છે અથવા આ બધા યજ્ઞો અથવા એમાંના જે કરવા હોય તે. ટૂંકમાં આપણને કંઈક સરસ વસ્તુ મળે તેવું નથી કે જો કેવું સરસ છે આપણે વહેંચીએ બધાને, તો આપણી પાસે આવે ત્યારે એમાં માલિકી સ્થાપિત કરવાને બદલે સરસ છે આ નર્મદા આવડી મોટી આવી સરસ વહેતી હોય તો આપણને એવું નથી કે મારી છે, બધાને બોલાવે ચલો નાહવા જઈએ ચલો સરસ છે ચલો ફરવા જઈએ, તો કેવું એ સમષ્ટિનું સામૂહિક બધાની સંપત્તિ છે બધાનો આનંદ છે. એમ આપણી પાસે આપણે કહેવાતો શ્રમ કરીને આપણને આ શરીર મળ્યું છે એ કંઈ મારી માલિકીનો છે એવું નથી, મેં મેળવ્યું છે એવું નથી, ભગવાને આપ્યું છે. હાથ ને પગ ભગવાને આપ્યા છે, એમાં શક્તિ ભગવાને આપી છે, બરાબર છે ને? શક્તિ કેટલી હોય હું નક્કી નથી કરી શકતો, એ શક્તિનો ઉપયોગ કરવાની તક પણ ભગવાને આપી છે. બહુ હોશિયાર હોય ને બહુ બધી શક્તિને બધું હોય પણ તક મળે જ નહીં કે એને ક્યાં બતાવવી. ઘણા બધા માણસો ઘણા ઘણા કંઈ ના હોય એ લોકો બહુ મોટા મોટા થઈ જતા હોય છે, અને ઘણા જે ખરેખર મોટાઈને લાયક હોય એવા લોકો બધા રહી જતા હોય છે અને એમનું સમાજમાં કોઈ સ્થાન ઊભું થતું જ નથી, તક ના મળી આવું બનતું હોય છે. તો મને તક મળી એ પણ ભગવાનની કૃપા છે, અને તક મળી એને તક કહેવાય એ મને સમજ પડી કે આનો લાભ લઈ લેવો એ પણ સમજ કે હંમેશા બધાને પડે છે એવું નહીં, એ જતી રહે પછી ખબર પડે કે આ જતું રહ્યું ત્યારે આપણે આ ઉપયોગ કરી લીધો તો સારું થાય પણ કહ્યું હવે શું. એટલે આપણને આ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, આપણને તક મળી, આપણે લાભ લઈ શક્યા, આપણને બુદ્ધિ જન્મી, સારો વિચાર જન્મ્યો, આ બધું થયું એ ભગવાનની બહુ મહાન કૃપાઓ છે. અને એ બધું ભેગું થયું ત્યારે આપણે કશુંક મેળવી શક્યા. પછી મેળવ્યું છે એને મારું કહેવું એ થોડો અન્યાય તો લાગે છે કે બધું મારું જ છે એવું તો આપણે ના કહી શકીએ, ભલે એનો ઉપયોગ કર્યા પછી વધે એ આપણે માટે રાખીએ, પરંતુ જેટલું વધારે કોઈકના ઉપયોગમાં આવી શકે એટલું આપણે ઉપલબ્ધ કરાવી આપીએ. અને યજ્ઞ કહે છે સો મોર ઓફ ઈશ્વરા લેસ ઓફ આઈ. પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દમાં કહીએ તો સામાન્ય રીતે અત્યારનું મનુષ્યનું જીવન એવું હોય છે, અત્યાર તો ઓલ ઓફ આઈ એન્ડ નથિંગ ઓફ ઈશ્વરા. મોર ઓફ શું કરવા, જે હોય તે બધું મારું ને મારું જ છે, મારા સિવાય કોઈનું કશું જ નથી. આવા પ્રકારની માનસિકતા સાથે આપણે જીવતા હોઈએ છીએ સામાન્ય રીતે પ્રાયઃ. એમાંથી ધીમે 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 આપણે દિવસનું એક કામ એવું કરીએ કે જેનું ફળ મારે જોઈતું નથી એનું ફળ જેને જોઈતું હોય તેને, જેની ઈચ્છા હોય તો લઈ જઈ શકે છે. દિવસના બે કામ એવા કરીએ કે એના ફળ જેને જોઈએ તે લઈ જાય. દિવસના ત્રણ કામ એવા કરીએ ધીમે 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 જે એટલે ઈશ્વર, મારા સિવાયનો જે છે તે ના હું નારાયણ જ છું, પણ અત્યારે મને એમ લાગે છે કે હું એકલો જ નારાયણ છું. એટલે આપણે શરૂ કરીએ છીએ કે આ અહંકાર જે નાનો હું છે જે બીજામાંથી મેળવીને મોટો થવા માંગે છે, અહંકારના સ્તર ઉપર મોટા થવા માંગીએ છીએ, તો અહંકારને રાખીને કે ફુલાવીને મોટા નથી થવાતું,
अहंकार थी मुक्त थईने मोटा थवाय छे, कारण के मोटापण अधिष्ठान छे, ए मारू स्वरूप छे। अहंकार एना उपर आश्रित के कल्पित के भ्रांति थी प्रोजेक्टेड छे, अध्यस्त छे। अने ए अहंकार ने मोटो करिए करिए तो फाटी जशे, पण अहंकार ब्रह्म थवानो नथी। पाणी टीपू छे ए दरियामां मळीने दरिया तरीके पोताने ओळखीने मोटू थई शकशे, बाकी दरियामां जईने टीपू रह्या करशे तो टीपू थईने मोटू नथी थवानुं। आ अहंकार आवी वस्तु छे। अने यज्ञ करवामां आड़ो आवतो होय तो अहंकार छे, जे छे ते मारे मेळवो छे अने मारे एनाथी मोटा थवुं छे, आवुं केनारो अहंकार छे। तो ए अहंकार यज्ञ करवा द्वारा अपने कोईकना उपयोग में अपने आवता जाइए, अपना हाथ कोईकना उपयोग में आवे, अपना पग कोईकना उपयोग में आवे। जो हाथ पग आटला काम करे घसाया कोई खाड़ो पड़ो देखाय, हाथ से आखी जिंदगी कपड़ा धोया ने वासण घसे, अत्यारे नौकर चाकरो छे, आगली पेढ़ी ना लोग तो जाते ज काम करता था कि एमना हाथ घसाई फिजिओथेरापी सेंटर में अत्यार जवू पड़े, पहला जव पड़त। हाँ, जाते काम करता था, जाते कचरा पोता करता था, जाते वासण घसता था, घर में बधु काम करता था, एमने कई कसरत करवा जवू नहोतुं पड़तुं। आ तो गाड़ी घोड़ा चलावाने कारणे नौकर राखवाना रसोईयार बधु ज राखवानुं, आपणे शुं करवानुं आ हाथ पगथी मन नथी खबर पड़ती। हशे एमने ना उपयोग हशे, हवे तो नौकरी करनारा लोकोए मुख्यत्वे आ शुरू कर्युं हशे, गृहिणीओ नौकरी करे एटले पछी घरमां नौकर चाकर रसोईया बधु राखवुं पड़े। परंतु सरवाळे अपना शरीर नो उपयोग अपने करता ना थया पछी शरीर सड़वा माड्यू, शरीर यात्रा पीछे तेन प्रसिद्ध अकर्मण, कर्म न करिए तो शरीर चालतो बंद थई जाय। एटले आपणे एवुं समझीने के आ शरीर चलाववानुं छे अने शरीर नो लाभ लेवानो छे, तो आपणे समझीए के मारे माटे छे ना, एवुं नथी। आ शरीर पण भगवानी संपत्ति, सार्वजनिक संपत्ति छे, समष्टि संपत्ति छे, अने ए शरीर हूँ समष्टिना चरणों में ऑफर करू छु, एने समर्पित करू छु कि भगवान तेरा तुझको अर्पण क्या लागे मेरा। तो आ तेरा एटले शुं, अपनी पासेनी संपत्ति तेरा एवुं कहीए तो सारू जो, कि ए न थाय, ना ज कही शकीए वळी, कारण कि आपणे कमाया छे, एणे आपी छे नहीं, आपणे कमाया छीए। अने अने आ शरीर ए आपणे लाव्या, ए नारायणे आप्युं छे, एटले बधुं एनुं ज छे, ने एने आपणे आपीए तो એમાં આપણે શું કરીએ છીએ। એટલે આવી કોઈક સમજથી, આવા અભ્યાસથી, આવા વિવેકથી પણ સરવાળે એવું જીવન થઈ જાય કે શરીર ભગવાનને, શરીર એટલે પૂરી ઉપાધિ, ભગવાનને સમર્પિત થઈ જાય। જો અત્યારે આપણે જીવ છીએ, આપણી જાતને જીવાત્માને પરમાત્માનો જીવ એટલે અલ્પ માનવો, એ જીવ, જીવ માનવો એટલે જીવ, હું બિચારો છું, બાપડો છું, દીન છું, અનાથ છું, કૃપાને પાત્ર છું, મારે ક્યાંકથી મેળવવાની જરૂર છે, આવું બધું સમજવું પોતાના વિશે, મર્ત્ય છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું, આ જીવ છે। તત્વમસી ઉપનિષદ કહે છે તેને બ્રહ્મ થવું છે, બ્રહ્મ જાણવું છે, બ્રહ્મત્વનો સાક્ષાત્કાર કરવો છે। બ્રહ્મ એટલે અનંત, બ્રહ્મ એટલે સત ત્રિકાલાબાધિતમ, બ્રહ્મ એટલે ચિત્ત સર્વજ્ઞત્વ, બ્રહ્મ એટલે અનંતત્વ આનંદ, આ બ્રહ્મ છે। પેલા જીવને બ્રહ્મ થવું છે, અલ્પને પૂર્ણ થવું છે। શરીર જેને મેં મારી માલિકીનું માન્યું છે એને પહેલા સાર્વજનિક સંપત્તિ બનાવવા દ્વારા પરમાત્મા થવા સુધી લઈ શકાશે, બરાબર છે? આ આ પ્રક્રિયા છે। એટલે જીવાત્માને પરમાત્મા બનતા પહેલા મહાત્મા થવું પડશે, આવા શબ્દો હું વાપરું છું। મહાત્મા થવું એટલે આ ઉપાધિ ઉપર જે મેં મારું નિયંત્રણ, મારો કબજો જમાવ્યો છે, મારો હોલ્ડ, આ મારું શરીર છે, મારી ઉપાધિ છે, એના વડે પૈસા હું કમાયો છું, મારું ઘર છે, આ જે બધું છે, મહાત્મા સભાનતાપૂર્વક પોતાની ઉપાધિને સાર્વજનિક સંપત્તિ બનાવે છે। આ શરીરનો જેને જે ઉપયોગ કરવો એ કરી શકે છે, સ્વિચ ઓન અને ઓફ આ શરીરને બીજા કરી શકે છે, સ્વિચ ઓન કરે એટલે ચાલુ થઈ જાય કામ કરવાનું, બોલવાનું, જે કરવું હોય તે, કોઈ કહે છે ભજન ગાઓ તો સારું ભજન ગાઓ, કોઈ કહે છે પ્રવચન કરો તો પ્રવચન કરો, કોઈ કે પ્રશ્નનો જવાબ આપો જવાબ આપે, કોઈ કે મંત્રો શીખવાડો કે મંત્ર શીખવાડો, જેની જે ઈચ્છા હોય એ સ્વિચ ઓન કરે એ પ્રકારે આ મશીન ચાલુ થાય। અને પેલો કે હવે મારો ટાઈમ થઈ ગયો મારે જવું છે, હા મહાત્મા તો નવરા છે, સમય કોને થાય? પેલા શ્રોતાને, વિદ્યાર્થીને સમય થાય।
એટલે વિદ્યાર્થી એ આવીને એ આ મહાત્માનો સમય લેતો હોય પણ પાછો એ બેઠો બેઠો ભણ્યા જોયા કરે, અમારે મોડું થાય છે, મારે જવું પડશે. એટલે એ મહાત્મા તો નવરા છે, એમને વાંધો નહીં, એ સ્વિચ ઓફ કરે એટલે મહાત્માની સ્વિચ ઓફ થાય. આ સાર્વજનિક સંપત્તિ બની જાય શરીર, ઉપાધિ, અને જયારે ઉપાધિ સાર્વજનિક સંપત્તિ બની ત્યારે એનું પઝેશન, એની જે માલિકીની વસ્તુઓ છે એ ક્યાં એની રહી? જો શરીર એનું ના રહ્યું તો શરીરની માલિકીની વસ્તુઓ છે પણ સાર્વજનિક સંપત્તિ બની. આ બધું છે, તમારે જેને જે કરવું હોય તે કરી શકો છો. તો પછી આપણા શરીરનું ધ્યાન કોણ રાખશે? ધારો કે આપણે બધો નાસ્તો લઈ આવ્યા ઘેરથી કે આપણે ખાવા જઈશે, ભૂખ લાગશે, આમ તો ત્યાં નાસ્તો મળશે, જમવાનું મળશે, સાંજનું મળશે, સવારનું બધું મળશે, પણ તો ઇન બિટવીન લાગે તો શું કરવાનું? એટલે આપણે થોડોક લાવ્યા હોય સાર્વજનિક સંપત્તિ કરીને ડબલા ખોલીને મૂકી દઈએ, પછી આપણું થાય શું? ચિંતાનો વિષય તો ખરો જ ને કે ડબ્બા બધા મૂકી દઈએ ખુલ્લા, તો પછી આપણે ખાવું હોય તો શું ખાઈએ? લોકોમાં એટલી પરિપક્વતા કે સૂઝ હોય તો આપણા ડબ્બાને બદલાવે એનો ડબ્બો ધરે, પણ ના ધરે તો આપણે શું કરી શકવાના છીએ? આપણો ડબ્બો લઈને જતો રહે અને એનું મારું મારા બાપનું ને. અત્યારે એવું છે કે મારું તો મારા બાપનું, તારું મારા બાપનું, હા, તારું મારું સહિયારું નહીં, મારું તો મારા બાપનું ખરું, તારું મારા બાપનું, આ પોલિસી ચાલે છે અત્યારે. એની અંદર આપણે કહેવું કે તારું તો તું જ રાખ અને મારું પણ હું તારે માટે ખુલ્લું મૂકું છું. બરાબર છે? વ્યક્તિત્વનું સંપૂર્ણ રૂપાંતરણ સ્વામીજી મહારાજ કહે છે અ ટોટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પર્સનાલિટી. વ્યક્તિત્વનું પૂરેપૂરું રૂપાંતરણ. અત્યારે જે કંઈ હોય એમાં મને શું મળશે, મને શું મળશે, મને શું મળશે, આ પ્રકારનું વ્યક્તિત્વ છે. એમાંથી આપણે ઈચ્છીએ છીએ આમાં હું શું પ્રદાન કરી શકું, આમાં હું શું પ્રદાન કરી શકું, આમાં હું શું પ્રદાન કરી શકું. મારા જીવનનો સુર આ બને એનું નામ યજ્ઞ છે. આ બધા 5-25 યજ્ઞો કરીએ કે ના કરીએ, બધા યજ્ઞ કર્યા પછી પાછો હું તો અહંકાર એવોને જ બેસી રહે, હા, કે જો મેં આટલા યજ્ઞો કર્યા. સમજો છો શું? તમે કરો છો કે યજ્ઞ? તો એ કે યજ્ઞ કરો ખરો કે ના કરો? બરાબર. યજ્ઞનો અર્થ આ થાય કે અહંકાર, મારો અહમ અને મમ એ વિસ્તૃત થતા જાય. પહેલા હું એકનો સમાવેશ કરતો, બેનો કરું, ત્રણ બધાનો સમાવેશ કરું છું. કોઈ એક પણ જણ ભૂખ્યું હોય ત્યાં સુધી હું ખાઈ ના શકું, કોઈ એક પણ જણ તરસ્યું હોય, કોઈ એકને રહેવાની મુશ્કેલી હોય ત્યાં સુધી હું સંતોષ ના કરી શકું. તો જીવાત્મા એ પરમાત્મા બ્રહ્મ તો બની જ જવું છે. અહમ બ્રહ્માથી બધાને ફટ દઈને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે. બાકી ડબ્બો મારો તને ખોલીને ના આપું, હા, હું બ્રહ્મ ખરો, મારો ડબ્બો મારો, તારો ખોલે મને ખબર આપશે, બાકી મારો ડબ્બો મારો. તો જીવાત્માને પરમાત્મા બનતા પહેલા મહાત્મા બનવું પડે છે. એને એની ઉપાધિને સાર્વજનિક સંપત્તિ એટલે કે એ બધાની સેવાને માટે ઉપલબ્ધ છે. આ આવો છે કે પેલો તેવો છે પ્રશ્ન જ નથી આવતો, એ આવ્યો છે, નારાયણ છે, અને નારાયણની સેવા માટે એની સર્વ શક્તિ સાથે ઉપલબ્ધ છે. અને જે બધા નારાયણ છે એટલે પહેલા મારા જીવનમાં મારું જ સ્થાન હતું, માંડ માંડ ઈશ્વરને થોડું સ્થાન મળતું હતું. ઈશ્વર એટલે મારા સિવાયનો. ધીમે 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 એવો તબક્કો આવે કે જ્યારે મોર ઓફ ઈશ્વરા લેસ ઓફ આઈ, ઈશ્વરનો હિસ્સો વધતો જાય છે, મારો હિસ્સો ઘટતો જાય છે. ધીમે 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 આગળ જઈને એવો પ્રસંગ આવે કે મારામાં મારા પણ રહે જ નહીં, આ સમસ્ત, કારણ કે આ 5 ભૂતનું બન્યો છે, જેવો 5 ભૂતનો ઘડો છે એવું 5 ભૂતનો આ છે, એમાં કઈ જગ્યાએ આ મારું જેવો સિક્કો છે, કઈ જગ્યાએ? જેવી રીતે આ ઘડાને હું મારો કહું છું ને, મારી પાસે પડ્યો છે ને હું મારો કહું છું, એ તમે લઈને ચાલવા માંડો તો ઘોડો એવું કહેશે કે હું તો માતાજીનો છું, તમે કેમ લઈ જાઓ છો? બોલશે ઘોડો? જેવો 5 ભૂતોનો જડ ઘડો છે એવું 5 ભૂતોનું આ શરીર છે, આ દૃશ્ય છે, આ દૃશ્ય છે, આ જડ છે, આ જડ છે, આ મર્ત્ય છે, આ પણ મર્ત્ય છે. યદ દૃશ્યમ તદ જડમ તદ મર્ત્યમ તદ દુઃખાત્મકમ તસ્માત હેયમ. આ જળ છે, દુઃખાત્મક છે, મરવા વાળો છે, દુઃખ આપનારું છે, ત્યાજ્ય છે. ત્યાજ્ય છે અર્થાત અહમ બુદ્ધિ કરવાને યોગ્ય નથી. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષ્ચક્ષુઃ અતિમુચ્ચ ધીરાઃ પ્રેત્ય અસ્માત લોકાત અમૃતાઃ ભવંતિ. અસ્માત લોકાત પ્રેત્ય એટલે આ શરીરમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરીને અહીં જ અમૃત બની જાય છે.
तो शरीर में अहम बुद्धि नो त्याग करने प्रक्रिया नो एक भाग आ यज्ञमय जीवन है। यज्ञ एटले जो आप अरविंद ने स्तुति करवानी मारी इच्छा नहीं होती हाँ एवं कोई प्रयत्न पर नहीं इच्छा पर नहीं पात्र एक एवं दाखलो सामे होय छे एटले हुं आपुछ के आ आ शरीर ने एक क्यारे सूता हशे क्यारे खाता हशे क्यारे एमना जीवन ने सौथी मोटी लग्जूरियस पड़ो होय तो आ हशे के ज्यारे ए आटली शांति थी आटला कलाको बेसी सकता होय अने आटला कलाको चालवा जे आ बधी एकाने कहे छे के जिंदगी आटलो परसेवो मने पहली ज वार थाय छे कारण के चालवानो अवकाश ज न होय ने अहींथी त्यां त्यांथी त्यां दौड़वा सतत अने सतत अने सतत छता ए आ आ स्वाध्याय में मोबाइल बंद राखे छे हा ए बे चार खिस्सा में राखता हशे ए बंद राखे छे आपणे एमना करता मोटो वहीवट ने व्यवहार छे એટલે આપણે મોબાઈલ ચાલુ રાખવા પડે છે અને સાયલન્ટ રાખીને પણ ઉઠવું પડે છે તો આપણે ભણવાની કિંમત એટલી તો હોય આપણે પહેલા કહ્યું જ છે કે લાવીએ જ નહીં અને એને માટે ઉઠવું એ કઈ જાતની વસ્તુ છે સો ધેટ વોઝ બાય ધ વે પરંતુ આ શરીર પર એમનો કોઈ હક જ નથી સંપૂર્ણપણે સમષ્ટિને સમર્પિત છે એટલે એના ખાવાની વ્યવસ્થા પણ સમષ્ટિ કરે છે સમાજ કરે છે એના કપડાં કાપડ લાવવું ને સીવડાવવું એ વ્યવસ્થા એ સમાજ કરે છે એમને વિમાનમાં મોકલવા ટ્રેનમાં મોકલવા એ વ્યવસ્થા અને આપણે સાધુઓ તો માગીએ પણ ખરા હા ભિક્ષાનદેહીનો આપણને હક છે એમને હક નથી ભિક્ષાનદેહી કરવાનો અને છતાં એ સંપૂર્ણ વ્યવહાર ચાલે છે આખો યજ્ઞમય ઉપાધિ આવા બીજા પણ હશે આપણે જાણતા નથી હું એવું નથી કહેતી કે એક જ છે હું એવું નથી કહેતી કે આ મહા એવું કશું મારે કહેવું નથી હું માત્ર દાખલા ખાતર કહું છું કે આવી વસ્તુઓ પણ હોય છે સ્વામી વિવેકાનંદજી કહે છે કે એક સાચો કર્મયોગી મળે તો 20 માઇલ સુધી હું કોણી પર ચાલવા જઈને કોણી પર ચાલીને એને મળવા જવા તૈયાર છું જો ખરો કર્મયોગી હોય તો કારણ કે કર્મયોગી છે જ નહીં કોઈ જગ્યાએ બધા જ લોકો પોતપોતાની ગણતરી અને સ્વાર્થના આધારે જ વ્યવહાર કરતા હોય છે કોઈને આપતા હોય કોઈ ગણતરીથી એને લેતા હોય જે કંઈ કરે એ ગણતરીથી કરે છે એમાં એવા માણસ નીકળે કે સંપૂર્ણપણે આમાં હું શું પ્રદાન કરી શકું કેટલા બધા સંબંધો હું તો કલ્પના જ નથી કરી શકતી એમને આખા ભારતમાં તો ફરે જ છે હવે તો વિદેશમાં શરૂ થયું છે કેટલાય સંબંધો હોય કેટલાય જાળવવાના હોય અને દરેકના ઘરમાં એના અંગત જરૂરિયાતમાં જઈને ઉભા રહેવાનો તમારી માં મરી ગઈ તોય મારે લાગતું વળગતું એમ પેલાનો બાપ મરી ગયો તોય મારે બધાને બેસણામાં જવું લગ્નમાં જવું આ બધું પાછું સંન્યાસી નહીં ને સંન્યાસીઓ ના જાય એ સંન્યાસી ના કહેવાય એ બધા વ્યવહાર પણ સાચો અને ઘરના વ્યવહારનો સમય મળતો હોય કે નહીં આવા તમારા મારા જેવા લોકોના વ્યવહારો હોય છતાં એ સાચવતા હોય અને કશું જ પોતાનું ના હોય તો યજ્ઞમય જીવન સંપૂર્ણ કર્મયોગનું જીવન અહીં યજ્ઞ કર્મયોગ છે એટલે કોઈક અને કોઈક પ્રકારે મારી કોઈક અને કોઈક વસ્તુનું હું પ્રદાન કરી શકું આમાં હું શું કેવી રીતે તમારી ખુશીનું સાધન હું બની શકું કેવી રીતે તમારા સંતોષનું સાધન બનું કેવી રીતે તમારા આનંદનું સાધન બનું હું શું પ્રદાન કરું આવી એક એક વૃત્તિ આવું વ્યક્તિત્વ આખું તૈયાર થાય એમાંથી શું થશે આપણે કહ્યું કે અંદર જે આનંદનો સ્ત્રોત છે એનો સંપર્ક કરવાની આપણને તક મળશે અત્યાર સુધી એવું છે કે હું બહારની વસ્તુ લાવું ને ભોગવું તો જ આનંદ આવે છે એને બદલે હવે હું આપું તો આનંદ આવે છે આપું તો જેમ જેમ આપું છું તેમ તેમ વધારે આનંદ આવે છે અને તો મોર ઓફ ઈશ્વરા ધીમે ધીમે ઈશ્વરને સમર્પણ વધતું જાય છે હું તમારું ગમતું કરું છું મારું ગમતું છોડું છું તમારી અનુકૂળતા સાચવું છું મારી અનુકૂળતા છોડું છું આમ કરતાં ઈશ્વરને પ્રસન્ન કરવાની તકો વધતી જાય છે અને અહંકારને પોષવાની તકો ઓછી થતી જાય છે ઈશ્વર પ્રસન્ન થાય એમાં આપણને ઓછો રસ છે અહંકાર ઓછો થાય એમાં આપણને વધારે રસ છે અને ઈશ્વરની પ્રસન્નતા ઈશ્વર ક્યાં બેસીને પ્રસન્ન થશે ખબર છે ઈશ્વર તો અપ્રાણો યમાનાહા એને પ્રાણ કે મન નથી મન તો જોઈએ ને પ્રસન્ન થવા માટે ઈશ્વરને મન નથી એ પ્રસન્ન કેવી રીતે થશે એટલે ઈશ્વર પ્રસન્ન થાય છે એ મારા અંતઃકરણમાં બેસીને પ્રસન્ન થાય છે મને સંતોષ થાય મને આનંદ થાય કે વાહ આજે મેં સરસ કર્યું છે સરસ જો આપણે જ્યારે સ્વાર્થ માટે કોઈનું લઈ લઈએ ત્યારે આપણને બળે છે અંદર આપણે તો સેન્સિટિવ છીએ એટલે બીજાને નહીં થતું હોય આપણે એટલા સંવેદનશીલ છીએ કે કોઈકનું કશુંક લઈ લઈએ અને આપણે આપણું ભરીએ તો મનમાં જરાક બળતરા થાય ખરી
આપણે કોઈને આપીએ અને એનું મોઢું ખુશ જોઈએ, અંદર કેવો આનંદ થાય છે. તો આ આનંદની નોંધ લઈએ અને ધીમે 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 એવું જીવન તૈયાર થાય કે જેમાં અન્યને ઈશ્વરને સ્થાન છે, મારા અહંકારનું સ્થાન ઓછું થતું જાય છે. આ યજ્ઞ શિષ્ટ અમૃત ભોજન, આ અમૃત છે. યજ્ઞ કર્યા પછી જે બચે છે એને માણવો, એ અમૃતને જે ભોગવે છે એ ખરેખર સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જ્યારે એક પણ યજ્ઞ નથી કરતો એટલે કેવળ અહંકારને પોષવા જ જે કરે આમાં મને મળશે શું? અત્યાર સુધીની આપણી પ્રક્રિયા જે હોય તો એક જ પ્રકારની હોય, આમાં મને મળશે શું? પહેલાના જમાનામાં સ્વામીજી મારા દાખલો આપતા હતા કે સરકારી ઓફિસો હોય ને તો એમાં ટ્રાયંગલ એક પ્લેટ હોય છે લાકડાની, નેમ પ્લેટ જેના પર નામ લખેલું હોય. તો આ આ માનો કે એની એક સાઈડ છે, નીચેની એક સાઈડ, બીજી સાઈડ ને ત્રીજી સાઈડ, બરાબર આમ પ્લેટ પડી હોય ટેબલ ઉપર કોઈક નામ, એટલે અહીં નામ લખેલું હોય મિસ્ટર સોએન્સો અંગ્રેજીમાં લખ્યું હોય, આમ પાછળ ફેરવેલું ગુજરાતીમાં લખ્યું હોય મિસ્ટર સોએન્સો, પછી ત્રીજી જગ્યા ખાલી રહી ગઈ, એનું શું થાય? તો સામો માણસ આવીને પૂછે કે આ ફાઇલ સાહેબ પછી અમારી આ ટેબલ પરથી પેલા ટેબલ પર ગઈ, કારણ કે દિલ્હીથી આવી ગઈ હોય ના, પણ આ ટેબલ પરથી આ ટેબલ પર નાખશે ફાઇલ, એટલે એને માટે સલામ ભરવી પડે, સાહેબ પેલી ફાઇલ પછી જોજો ને જરા. એટલે સાહેબને પૂછવા છે કે સાહેબ ફાઇલનું શું થયું? કે સાહેબ ધીમે રહીને આજે ત્રીજી સાઈડ ખાલી હોય ને એ આમ બતાવે ત્રીજી સાઈડ. આ વસ્તુ સાચી છે કે ખોટી હું જાણતી નથી, પણ કદાચ કોઈ સરકારમાં નોકરી કરનારા લોકોએ સ્વામીજી મહારાજને કહ્યું હશે એવું કલ્પના કરું છું. હા, એટલે મને તો આવી વાત કરતા સંકોચ થાય છે કે આવું કહેવાય, આવું હોય, આ લોકો તો આનથી આગળ, એટલે ખરેખર મને આ બધી વસ્તુઓના પરિચયો જ નથી, એટલે મને એમ થાય કે એવું કેવી રીતે કહેવાય. પણ હું એમ કહેવા જતી હતી કે અહીં લખેલું હોય આમાં, આના પર લખેલું હોય આમાં મારું શું, આ ફાઇલ આ ટેબલ પરથી આ ટેબલ પર ખસે તો પગાર શેનો મળે છે એ ખબર નથી. હા, એ પગાર તો લઈ જ લેવાનો, પણ ફાઇલ આ ટેબલ પરથી આ ટેબલ પર ખસે આમાં મારું શું, એટલે પેલું હવે અત્યારે તો બોલતા શરમ નહીં આવતી હોય, પહેલા કદાચ બોલવા. હા, આ માણસ, આ છોકરો નોકરી કરે, મને તો કઈ સંભાવે, એટલે મારી જ આ બધી ભૂલો ને ખામીઓ છે કે દુનિયાની મને ખબર નથી. એ કહે છે કે અમારે આટલા પૈસાનો અંદાજ એ શું કરે છે જો મને બહુ સમજ નથી પડી, પણ જે કંઈ કરે છે એમાં ધારો કે એને 50,000 મળવાના હોય, એમાંથી એને 25,000 આ જ્યાં 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 જાય ત્યાં આપવાના હોય, કે ચોર ચોરીનો ધંધો કે એવું કશું નથી કરતો, એટલે જે બધા કરતા એવું કશું કામ કરતો હશે. પણ એને માટે તો મેં કીધું તને આ બધાનું આટલું કાઢે તો તારા પૈસા મળી રહે, કે અમે જયારે અંદાજ મૂકીએ ને કે આટલા પૈસા થશે ત્યારે આ ગણેલું જ હોય અંદર કે આટલું 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 જશે. મને તો ખરેખર આ બધી વસ્તુની સમજ જ નથી પડતી દુનિયાના વ્યવહારને, પણ એ કહે છે કે ખર્ચાને એસ્ટિમેટમાં આ બધું આવી જ જતું હોય. ખરેખર મને મને સમજ જ નથી પડતી કે આવું હોય, આવું કેવી રીતે થઈ શકે. આપણે આપણે પગાર ખાય, મને કોણે હમણાં કહ્યું હતું, એ પણ સરકારી નોકર હશે, તો નોકરી કરતા હોય ને પછી પેલા એન્જિનિયરો કે ખબર નહીં શું કહેવાય, તો એમને રોડ બાંધવાનો હોય કે આને પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનો હોય, પ્રોજેક્ટ નહીં શું કહેવાય પ્લાન્ટ ઉપર નહીં એવું કંઈક, તો પછી એને કામ કરવાનો પગાર મળતો હોય, એટલે પગાર તો લે જ. પછી મને એવા કંઈક સમાચાર મળ્યા કે બીજું પણ એમાં એ લે છે, એટલે મેં ત્રીજા માણસ સાથે વાત કરી કે શું કરવા આવું કરે છે, એટલે એ કહે છે કે હું સિન્સિયરલી કામ કરે છે, સવારના 7 વાગ્યાનો જઈને રાત સુધી કામ કરે છે, અને જે પ્રોજેક્ટ ઉપર કોઈ જતું નહોતું એણે લીધો છે, અને આટલા વખતથી એ સ્થાન ઉપર રહીને સફળતાપૂર્વક એ કામ કરે છે, એટલે વધારાના પૈસા, મેં કીધું એ નોકરી કરે છે કે બીજું કરે છે? માણસ નોકરી કરવામાં સારી રીતે કામ નોકરી કરે એના જુદા પૈસા હોય,
નોકરી તો એને કરવાની જ છે, અને આપણે જે કરીએ સારું જ કરવાનું હોય. તો સારું કરવાનું એટલે એટલે નોકરીમાં ખાલી હાજરી આપવાનો પગાર મળતો હશે, એવું હશે કે હાજરી આપવાનો, હાજરી આપવાનો એને પગાર મળે, એને ઇન્સેન્ટિવ કહેવાય. એટલે પ્રેરણા કે ઉત્સાહ વધારવો, કેટલી બધી હીન વસ્તુ છે પણ એટલી કોમન શિરસ્તો બની ગયો છે. એટલે પૈસા ના લેનારો મૂર્ખ કહેવાય કે ધેટ ઇઝ મેઇન સ્ટ્રીમ, આ મુખ્ય પ્રવાહ બની ગયો છે. અને હવે એની અંદર આ વાત કરવી ને આવી અપેક્ષાઓ રાખવી ને આવું શીખવવું ને બધું કેટલું બધું બહારની વસ્તુ છે, એ સાંભળનારને એ સમજ નહીં પડતી હોય કે આ કેવી રીતે થાય. મને પેલી સમજ નથી પડતી કે એ કેવી રીતે થતું હશે, કોઈ પૈસા આપે તો લેવાય કેવી રીતે, મને અક્કલમાં જ નથી ઉતરતું કે કેવી રીતે પૈસા લેવાય. એને બદલે તો હોય જ પેલો ડોક્ટરમાં પ્રિસ્ક્રિપ્શન લખી આપે, એટલે એ પેલા શું પેથોલોજી જાત જાતના ટેસ્ટ ને રિપોર્ટ ને બધું બધી જગ્યાએ 30% નક્કી જ હોય. ખબર નહીં મને કોઈ 30 કયા કેટલા હું જાણતી નથી. આ બધી વસ્તુ બોલતા મને બહુ સંકોચ હોય, મને હું ખોટી કહીશ એટલા માટે હું ગભરાતી ગભરાતી બોલું છું. બધા કહે છે નાના બરાબર છે, એટલે હું હિંમત થી કહું છું બરાબર છે. પણ દરેક વસ્તુ માટે, દરેક વસ્તુ માટે અરે રામ રામ. તો આ આ સમાજ છે, આ મેઇન સ્ટ્રીમ છે, આ ધારા પ્રવાહ છે, આ શિરસ્તો છે, આ પરિપાટી છે. આમાં મારું શું, આમાં પગાર મળે ભૂલી જવાનું, ઓવર એન્ડ અબાઉ પગાર તો સમજે તો મળે જ ને. નોકરીમાં આપણું રજિસ્ટરમાં નામ લખાય કોઈ હાજરી પૂરી, પગાર તો મળે જ ને. એમાં શું, એના ઉપર શું મળશે, જે કામ થશે કે કામની ક્વોલિટી નક્કી થશે કે કામની ક્વોન્ટિટી નક્કી થશે, કે આમાં મારું શું એના આધારે નક્કી થશે. એ વ્યક્તિત્વ એને પૂરેપૂરું આપણે ઉલટાવવું પડશે, અને આમાં હું શું પ્રદાન કરી શકું, આમાં હું શું પ્રદાન કરી શકું, આ રસોડામાં હું શી સેવા કરી શકું, હોલમાં હું શી સેવા કરી શકું, અધ્યયનમાં હું શી, જ્યાં જે હોય ઘરમાં હોય જે પણ હોય તે, આમાં હું શી સેવા કરી શકું, શું પ્રદાન કરી શકું. સેવા કરીશ પછી મને શું મળશે, ફોરગેટ, ભૂલી જવાનું. એ પૂછાય એને સેવા કેવી રીતે કહેવાય. સેવા શબ્દ પણ બટલાઈ ગયો છે, એટલે સેવા પણ વળતરની સમજથી જ થતી હોય, ક્યાંય કશી એને ન દેવી પડે. સેવા કરનારો શાલ ઉઢાડવી પડે અને મેડલ આપવા પડે, જાત જાતનું કરવું પડે, તો ફરી સેવા કરીને સેવા કરવાનું ભૂલી જાય. અને એને જોઈને બીજાને ઇન્સેન્ટિવ મળે કે આપણે સેવા કરીશું તો આપણે ફોટો આવશે, તો ફોટો આવે તો સેવા કરે, બાકી શેના સેવા કરે, એને સેવા કહેવાય. તો આવું બધું નથી હોતું. કોઈ પણ પ્રકારના ઇન્સેન્ટિવ, એનો ઇન્સેન્ટિવ, ઇન્સેન્ટિવ એટલે પ્રેરક બળ કે ઉત્સાહ પૂરો પાડનારું બળ, એનો શેમાંથી આવે છે, એને આત્માનું દર્શન કરવું છે, એમાંથી ઉત્સાહ મળે છે. કે જ્યાં સુધી હું બહારની વસ્તુઓનો ભિખારી રહીશ અને એ મેળવીને મારી જાતને તૃપ્ત સમજીશ, ત્યાં સુધી હું ભિખારીને ભિખારી જ રહીશ. કોઈ દાડો મને મારી પૂર્ણતાનું સ્વપ્ન પણ આવવાનું નથી, કારણ કે બહારથી વધારાના, હવે નોકરીના પૈસાથી મને આનંદ નહીં થાય, એટલે વધારાના મળશે તો જ થશે. કેટલી બધી આશ્રિતતા, દાળભાત શાક રોટલી મળે તો લેશ માત્ર આનંદ નહીં થાય, પણ કંઈ લાડુ હોય ને કંઈક પેલું ફરસાણ હોય ને જાત જાતની એમ કચડ બચડ, તીખું ખારું ને ખાટું ને અથાણું ને પાપડ ને આવું હોય તો જરા એમ લાગે કે કંઈક છે, ચટણી ખાઈએ સલાડ ખાઈએ, જાત જાતની વસ્તુ. એટલે દરેકે દરેક વસ્તુ આનંદને માટે આપણને આશ્રિત બનાવનારી થઈ ગઈ. આ મળે, આટલું મળે, આવું મળે, આ સંજોગોમાં, આવી થાળીમાં, આવી ચમચીમાં, પછી દાળ આ જ જગ્યાએ, ભાત આ જ જગ્યાએ, શાકનો રસોઈ ના જ જવો જોઈએ, બધી વસ્તુઓ ખાવામાં પેટ ભરવાનો આનંદ ક્યાં રહ્યો, આ બધી ચિકાસનો જ આનંદ થઈ ગયો ને. આટલા બધા આપણે આનંદ માટે આશ્રિત છીએ, એમાંથી સ્વતંત્ર થવા માટે આ બધા આધારો છોડવા પડશે ને. જેથી વધારે લાકડી પકડી હોય એટલે વધારે લાકડી સ્વતંત્ર થવા માટે છોડવી પડશે, અને એ છોડવાની પ્રક્રિયા આ યજ્ઞ છે. મારે આ લાકડી વગર ચાલશે, આ લાકડી વગર ચાલશે, આ લાકડી વગર ચાલશે, લાકડી માત્ર અહંકાર વગર મને ચાલશે. મારો અહંકાર નહીં પોષાય તો મને ચાલશે, મારો વટ નહીં પડે તો મને ચાલશે. પૈસા પૈસાને માટે નહીં તો ઘણીવાર અહંકારને માટે જોઈતા હોય છે કે આટલા પૈસાવાળો હું છું,
ચાર્જ. લોકો કહે છે કે આવો બાઘો આટલા ધંધા કર્યા, કશું કમાયો નહીં, કઈ વાંધો નહીં, મારું પેટ તો ભરાય છે, લોકો શું કહે, શું કામ ચિંતા કરે. પણ આ બધું અઘરું છે. સમાજમાં બધાના સમકક્ષ રહેવું એ પણ એક જરૂરિયાત છે. જ્યાં સુધી આપણી જરૂરિયાતો સમજીએ ત્યાં સુધી. મને કે કપડાની પડી નથી, ગમે તે પહેરું તો ચાલે, પણ લોકો કેવું કે લોકોની સામે આપણા ઘરની જરા ગૌરવ તો થવું જ જોઈએ ને. અમુક પ્રકારનું પહેરવું, અમુક પ્રકારનું ફરવું, તો ધીમે 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 જીવન એવું થાય કે સંપૂર્ણપણે મારું જીવન કોઈકની ખુશી માટે, કોઈકની, આપણે કહ્યું કે મારી પાસે કંઈ પૈસા ઢગલો હોય ને હું આપું એવું જરૂર નથી. જે બી મારી પાસે છે તે પણ હું પ્રેમપૂર્વક કોઈને પ્રદાન કરું, મારો આટલો સિદ્ધાંત થાય ધીમે ધીમે. આમાં હું શું પ્રદાન કરી શકું એવું જ્યારે થાય, યજ્ઞ ક્ષપિત કલ્મશઃ, મેળવવાની ઈચ્છા એ જ કલ્મશ છે, હું આપી શકું એ કલ્મશનો ક્ષય છે. એટલે નાયમ લોકસ્થિ અયજ્ઞસ્ય, આમાંનો કોઈ યજ્ઞ કરતો જ નથી અને પ્રદાન કરવાનું તો ભૂલમાં શીખ્યો નથી કે શીખવા માંગતો નથી, એવો જે માણસ છે જે હંમેશા મને શું મળશે એની ચિંતા કરે છે, એને આ લોકમાં પણ સુખ મળતું નથી. એટલું તો ખરું જ કે તમે જયારે લોકોની સેવા કરતા હોય, જોડે જોડે બીજો સમાજનો આ પણ એક રસ્તો છે. તમે સેવા કરતા હોય તો લોકોને જરૂર હોય તો સેવા લેવા તમારી પાસે આવશે. હા, મફત સેવા કરો છો એટલે આવે જ ને, કારણ તમને તક ના આપે તો તમને ખરાબ લાગે એટલે તમે મફત સેવા કરો, તમારી સેવા લેવા જરૂર આવે. પરંતુ જયારે એને ઘેર લગ્ન હોય ને એને બોલાવવાના હોય, જયારે એને વટ પાડવો હોય કે પોતાનો કંઈક આનંદ શેર કરવો હોય ત્યારે તમને યાદ નહીં કરે, ત્યારે પેલા દુનિયાના જે લોકો જેની એ આપણા મોડે નિંદા કરે છે એમને બોલાવશો, આપણને નહીં બોલાવે. બરાબર, આપણે બધા જાણે છે કે મિત્રતા રાખવી હોય કે ભાઈચારો રાખવો હોય કે સાથે સાથે ફરવું હોય, તો કારણ કે સમાજમાં બધા લોકો સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે યસ્યાસ્તિ વિત્તમ સનરહ કુલિનઃ સ એવ સપંડિત સશુતવાન ગુણજ્ઞઃ, તો એ જ મોટો માણસ છે. એટલે સમાજમાં પેલો સેવા કરનારો મોટો માણસ આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી એમાં કદાચ બને તો બને, બાકી તો મર્યા પછી મરણોત્તર મોટો માણસ બને, જીવતો હોય ત્યારે ના બને. જયારે ધનવાન ને સત્તાવાન ને પ્રતિષ્ઠાવાન ને તો જીવતા જીવતા મોટા માણસો છે. એટલા માટે આપણી સેવાનો લાભ લઈ જનારા પણ મિત્રતા ત્યાં રાખશે, આપણી જોડે નહીં રાખે. તો આપણને એવું થાય તો ખરું જ નહીં, તો મરવા સેવા કરીએ, કામ તો પડે ત્યારે મારી પાસે આવે છે અને પછી એને બોલાવે જમવાની વખતે, તો જા તારી સેવા નહીં કરું, તો એમાં શું એને નુકસાન થયું કે આપણને થયું? બરાબર, જ્યાં સુધી આપણે કોઈના પર ઉપકાર કરવા કરીએ છીએ ત્યાં સુધી સેવા નથી, જયારે મારા પર ઉપકાર કરવા થાય છે ત્યારે કર્મયોગ છે. આવી સ્પષ્ટ સમજ, 100% આવી સમજ હોય કે હું જે કંઈ કરું છું એ મારી ગરજે કરું છું અને મારા પર ઉપકાર કરું છું, કોઈનું કંઈ પણ કામ કરતો હોઉં તે કેવળ અને કેવળ મારી ગરજે કરું છું, એનાથી લાભ થવાનો હોય તો મને થવાનો છે. બાપડો ભૂખ્યો મળતો તો આપીને એવો ખુશ થઈ ગયો, અરે બાપડો કંઈ ભૂખ્યો નહોતો મળતો, નારાયણની વ્યવસ્થા કરવાનો હતો. શિવાજીને એકવાર એવું થયું, હા ખબર છે શિવાજીને શું થયું? એને એમ થયું, દુકાળ પડ્યો ત્યાં, એમના ક્યાં બુના બુના ખબર નથી પણ મહારાષ્ટ્રમાં હશે, તો દુકાળ ક્યાં, સતારામાં દુકાળ પડ્યો અને શિવાજીએ કંઈક રાજ્યના ધન ભંડાર ખુલ્લા મૂક્યા હશે, તો શિવાજી બધા એમાંથી મરતા મરતા બચવા માંડ્યા. એટલે શિવાજીને એમ થયું કે આ બધાને હું ખવડાવું છું. સમર્થ રામદાસ સ્વામીને આ ધ્યાનમાં આવી ગયું કે શિવાને એમ છે કે હું ખવડાવું છું. કંઈક જતા હશે રસ્તામાં તો શિવા પથરો ખોલ જોઈએ, એણે પથરો ખોલ્યો, નીચે કીડી હતી, કીડીની સામે એક પાણીનું ટીપું હતું અને અનાજનો એક દાણો હતો. શિવા આ તું મૂકવા ગયો હતો? એને સમજ પડી કે હું મૂકવા નથી ગયો, એ નારાયણે મૂકેલું છે, કીડી જન્મી એની સાથે કીડીનો ખોરાક પણ તૈયાર થયેલો છે. એટલે એવું કંઈ માનવાની જરૂર નથી હોતી કે હું લોકોને પોષું છું, હું ખવડાવું છું. જ્યાં સુધી આ છે ત્યાં સુધી એ કર્મયોગ કે સેવા નથી. જ્યારે સંપૂર્ણપણે પેલા લેનારને લાભ નથી, મારા લાભ માટે આ થઈ રહ્યું છે, એનું ફળ મળ ફળની ઈચ્છા હોય તો, બાકી તો આટલી શુદ્ધિમાં પછી ફળને સ્થાન જ નહીં રહે. પણ છતાંય એવું ફળ કે મારા સેવા કરવાની જ્યારે છે ત્યારે એ ભાવના છે કે હું મારી ગરજે કરું છું અને મારા લાભ માટે કરું છું, કોઈની ગરજે કરતો નથી. ઓન ધ કોન્ટ્રરી આઈ એમ ઓબ્લાઇજ્ડ,
હું જયારે હાથ ઉપર રાખું છું તો નીચે ધરનારો કઈ હશે તો હું ઉપર રાખીશ ને. મારે તો હાથ ઉપર રાખવો છે પણ નીચે મને કોઈ આપે તો હું હાથ ધરીશ નીચે. દાદા શું સમજે તો કઈ ભિખારી છું, હું હાથ નહીં ધરું નીચે. તો જયારે હું આપતો હોય અને કોઈ નીચે હાથ નહીં ધરે તો હું કોને આપીશ? તો મારા મનમાં ઉપકાર વસે છે કે એને હાથ નીચો કર્યો તો હું આપી શક્યો ને. એટલે આપનારના મનમાં બહુ સંકોચ, શ્રિયાદયમ, ભિયાદયમ, હ્રિયાદયમ, લજ્જાપૂર્વક માત્ર ધન નહીં, એ સેવા કરતો હોય, વિદ્યા આપતો હોય, જે કંઈ કરતો હોય તે પણ સંકોચપૂર્વક, લજ્જાપૂર્વક આપે છે. ક્યાંક એનું અભિમાન ગવાઈ તો નહીં જાય? ક્યાંક એને સંકોચ તો નહીં થાય? ક્યાંક એને ઓછું તો નહીં પડે? ક્યાંક એને ખરાબ તો નહીં લાગે? આમ સંકોચપૂર્વક આપે છે અને આપનાર મનમાં એક એક સમૃદ્ધિ અનુભવે છે. આપ્યા પછી એ આ હું આપી શક્યો, મારું મમત્વ છોડી શક્યો એનો આનંદ છે. પેલાને મળ્યું અને આજે સુખેથી ખાઈ શકશે કે છોકરીને પરણાવી શકશે એ વાત નથી, બરાબર છે? એટલે જ્યારે મારી ગરજે થાય ત્યારે કર્મયોગ બને. એટલે જો આવું ન હોય તો આ લોકમાં પણ સુખ પ્રાપ્ત ના કરી શકે. માણસ ગમે તેટલો બહાર મોટો થઈને ફરતો હોય પણ અંદરનો પોકળતા એ પોતાને ખબર જ હોય છે. એટલે જ્યારે એકલા હોઈએ ને ત્યારે સાચી ઓળખાણ આપણી થાય કે અંદર શું લાગે છે. અંદર આપણને જો આપણે બધાને માટે સરસ કર્યું હશે, બધાએ વળતરમાં આપણને અભિનંદન આપ્યા કે ના આપે ચિંતાનો વિષય નથી. લોકો જે છે તે છે, સેવા લેશે ને, અભિનંદન નહીં આપે, આભાર નહીં માને, જે કરવું હશે તે કરશે. તો મને સંતોષ છે કે હું જે શ્રેષ્ઠ કરી શકું મેં કર્યું છે, બરાબર છે? તો હું આ લોકમાં પણ સુખી થઈ શકું. જો એવું નહીં હોય તો આ લોકમાં પણ માણસ સુખી નહીં થઈ શકે. કુતઃ અન્યઃ, તો બીજા લોકમાં જેમાં વિશેષ પ્રકારના સાધન કરીને પ્રાપ્ત કરવાના છે એ તો એને મળવાના જ ક્યાંથી છે. મોક્ષને તો ભૂલી જ જવાનો, એ તો પ્રશ્ન જ નથી આવતો. કુરુસત્તમ, હે કુરુમાં સત્તમ એટલે કુરુ, સત્તમ કુરુ શ્રેષ્ઠ, યથોક્ત અર્થે બુદ્ધિ સમાધાનમ કુરુકુલ પ્રધાનસ્ય અર્જુનસ્ય અનાયાસ લભ્યમ. તો કુરુઓના કુળમાં, કૌરવોના કુળમાં મુખ્ય એવો જે અર્જુન છે એને આ વસ્તુ કરવામાં કે બહુ મહેનત કરવી પડે એવી નથી. એટલે કુરુસત્તમમાં કહીને સ્તુતિ કરવામાં આવે છે. મહાબાહો વારંવાર સ્તુતિ કરી છે ભગવાને. અર્જુન તારે માટે એને કે મારા જગરું છે, આ તો બધા લેતા હોય એમાં મારે લેવાની ચિંતા નહીં કરવાની, આપ આપ જ કરવાનું, આ બધું તો કંઈ ફાવે ને, અઘરું લાગે છે. તારે માટે અઘરું છું કુરુસત્તમમાં, તું કુરુમાં શ્રેષ્ઠ છે માટે તારે માટે આ વસ્તુ અઘરી ના હોય એટલું જ નહીં, અનાયાસ લભ્યમ વગર મહેનત આ તું પ્રાપ્ત કરી શકે છે. એવું સૂચવા માટે અહીં કુરુસત્તમ એવું સંબોધન કરવામાં આવ્યું છે. અથવા કુરુસત્તમ એથી સંબોધન, આ સંબોધનથી કૌરવ અપિ યજ્ઞવિદઃ આસન્ન, કૌરવ પણ યજ્ઞને જાણનારા, યજ્ઞોને કરનારા હતા. ત્વમ તુ તેષુ સત્તમઃ શ્રેષ્ઠઃ, બધા કૌરવો આમ કા બધી વસ્તુઓ માટે જાણીતા છે. કર્ણ દાન કરીને જ એણે તો જીવન કાઢ્યું છે. બધા કેટલા કૌરવો, બધા જ લોકો દાની છે. તો એની અંદર તું તો શ્રેષ્ઠ છે. આતઃ ત્વયા યજ્ઞવિત્તમ અવશ્યમ સંપાદનયમ, અને માટે તારે તો યજ્ઞવિત થવું જ જોઈએ એમ એને સૂચવવામાં આવી રહ્યું છે. એવમ પછીના શ્લોકમાં કહે છે, 32મો શ્લોક, એવમ બહુવિધા યજ્ઞાઃ વિગતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આ પ્રકારે હવે પ્રશ્ન એ થાય કે આ બધા યજ્ઞો છે તેનું મૂળ શું છે? ઉક્તાનામ યજ્ઞાનામ વેદ મુલાકત્વેન ઉત્પ્રેક્ષા નિબંધનત્વમ નિરસ્યતિ. કોઈને એમ થાય કે આ બધા કોઈ ભગવાનની કલ્પનામાંથી જન્મ્યા છે, આ યજ્ઞ કરો ને પેલો યજ્ઞ કરો, ક્યાંથી લઈ આવ્યા? તો ભગવાન પણ હંમેશા પ્રમાણ આપવા ઈચ્છતા હોય છે અને એટલા માટે એ કહે છે કે વેદમાં એનું મૂળ છે, વેદોમાં આ યજ્ઞો કહ્યા છે એ હું તને કહી રહ્યો છું. એવમ બહુવિધા યજ્ઞાઃ બ્રહ્મણઃ મુખે વિતતાઃ, બ્રહ્મનો અર્થ વેદ છે. તો વેદમાં આ બધા ઘણા યજ્ઞોનો વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાષ્યકાર કહે છે, એવમ યથોક્તાઃ બહુવિધાઃ બહુ પ્રકારાઃ યજ્ઞાઃ વિતતાઃ
विस्तीर्णाः ब्रह्मणः वेदस्य मुखे द्वारे वेदद्वारेण अवगम्यमानाः ब्रह्मणः मुखे वेतताः उच्यन्ते तद्यथा वाचिः प्राणं जुहुमः इत्यादयः। आ प्रकार यथोक्ताः એટલે આગળ છે કહી ગયા એ બધા યજ્ઞ બહુવિધ અનેક પ્રકારના અહીં કહ્યા છે પણ ખરા અને બીજા પણ ખરા ઘણા બધા યજ્ઞો બહુવિધ યજ્ઞ બહુ પ્રકાર યજ્ઞ વિત્તતા વિસ્તીર્ણ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યા છે ક્યાં બ્રહ્મણ મુખે વેદસ્ય મુખે વેદસ્ય દ્વારે એટલે કે વેદો દ્વારા ઘણા બધા યજ્ઞો નિરૂપણ વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે। वेद द्वारा अवगम्य माना हा वेदना द्वारा एमने अपने ज्ञान प्राप्त थाय छे। ब्रह्मण मुखे वेतता उच्यन्ते ब्रह्मण और वेद कर्यो छे वेदों में कया छे तद्यथा जेम के वाचि प्राणम जुहुमः तो वाणी में अमे प्राण ने आहुति आपीए छे अपने बोलीए ने त्यारे प्राण बंद थई जता होय छे ते बहु बोलनारा लोको प्रवचन वगैरे करनारने पाचन में तकलीफ पड़ती थई जाय छे कारण के बोलवा जेटलो वक्त बोलीए छेटलो वक्त श्वास लेवानी प्रक्रिया पर एनी असर पड़े छे अने एटला माटे बोलाय त्यारे प्राण बंद थाय छे एटले जे नियम थी के जे रिधम थी लेवावो जोईए श्वास ए नथी लेवातो एना पर जरा काप पड़े छे के अनियमितता उत्पन्न थाय छे एटला माटे एना एना पाचन वगैरह में बीजा तंत्रों में पण अगवड़ उभी थती होय छे ताथी एवुं कहेवायुं वाची प्राणम जुहुमः प्राणनो अमे वाणीमां होम आपीए छीए एनी आहुति आपीए छीए इत्यादयः आ प्रकारे वेदमां पण कहेवामां आव्युं छे। कर्मजान कायिक वाचिक मानस कर्मोद्भवान् विद्धि तान् सर्वान् अनात्मजान। तो आ बधा यज्ञोनुं वर्णन शेना माटे कर्युं छे आपणा शास्त्रोनी पद्धति रही छे कि बृहदारण्यक उपनिषद शुरू कर्यो अश्वमेधना वर्णनथी आपणने एम के अश्वमेध करवो योग्य हशे अने अश्वमेध यज्ञ करवाथी स्वर्गनी प्राप्ति थाय छे तो बहु सरस वैदिक कर्म ने उपासनामां श्रेष्ठमां श्रेष्ठ कर्म अश्वमेध यज्ञ ने उपासना छे। અને અશ્વમેધ યજ્ઞનું ફળ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વર્ગની પ્રાપ્તિ છે તો બહુ સરસ તો મારે સ્વર્ગમાં જવું કારણ કે વેદો તો ખરા ઉપનિષદમાં કહ્યું છે કે અશ્વમેધ યજ્ઞ અને અશ્વમેધની ઉપાસનાનું ફળ સ્વર્ગ છે એટલે મન થઈ જ જાય કે તો આપણે સ્વર્ગમાં જઈએ એને માટે જ કે નહીં તો કે શું કરવા એટલે પછી આગળ જઈને ભાષ્યકાર મહારાજ બહુ વિસ્તારપૂર્વક અને બહુ અસરશન બહુ ભારપૂર્વક સ્પષ્ટતા કરે છે કે આ જે વર્ણન કરવામાં આવ્યું છે એ સ્વર્ગના પ્રત્યે કે અશ્વમેધના પ્રત્યે રુચિ જન્માવવા માટે નથી કરવામાં આવ્યું એના પ્રત્યે વૈરાગ્ય જન્માવવા માટે કરવામાં આવ્યું છે કે ગમે તેટલા કર્મ કરો તો પણ એનો શ્રેષ્ઠ ફળ સ્વર્ગ મળે એનાથી વધારે ના મળે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ પુણ્ય નામનો ખર્ચ કે પુણ્ય નામનો વિક્રય કરીને એ ખર્ચીને એના બદલામાં તમે સ્વર્ગ પ્રાપ્ત કરશો આખરે પુણ્ય પૂરા થશે તો સ્વર્ગમાંથી પણ પાછા આવવું પડશે માટે સ્વર્ગ કોઈ નિત્ય લોક કે નિત્ય સુખ આપનારી વસ્તુ નથી તો પછી સ્વર્ગમાં જવાની જરૂર છે સ્વર્ગમાં જવાનું સુખને માટે સુખ તો સ્વર્ગમાં મળી શકતું નથી સુખ સ્વર્ગનું સ્વરૂપ નથી તો સ્વર્ગમાં જવું જોઈએ કે ના ના તો યજ્ઞ કરવાની જરૂર ખરી યજ્ઞ શેના માટે કરવાના સ્વર્ગમાં જવાના જો સ્વર્ગમાં ના જવું હોય તો યજ્ઞ કરવાની જરૂર ખરી કે ના યજ્ઞની જરૂર નથી જો યજ્ઞ ના કરવા હોય તો પછી યજ્ઞને માટે આ બધા કારકો કરતા કર્મ કરણ સંપ્રદાન આ બધાની જરૂર ખરી કે ના ના એની જરૂર નથી અને તો પછી ગૃહસ્થ આશ્રમમાં પત્ની બાળકોની જરૂર ખરી પુત્રેણ અયમ લોક જયઃ કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક પુત્ર છે એ આ લોકને જય કરવા માટે જીવ જીતવા માટે છે કર્મ છે વૈદિક એ પિતૃલોકની પ્રાપ્તિ માટે છે અને ઉપાસનાઓ છે એ દેવલોકની પ્રાપ્તિ માટે છે
येषां नः अयम् आत्मायम् लोकः किं प्रजया करिष्यामः। અમે જેમને માટે અમારો આત્મા જ આ લોક છે એને વાળી પ્રજા શું કરવી છે, સંપત્તિ શું કરવી છે? પુત્ર શણાયાશ્ચ વિત્તય શણાયાશ્ચ લોકય શણાયાશ્ચ વિત્થયથ ભિક્ષાચાર્યમ ચરંતિ। આમાં એક વસ્તુ અમને તો રસ જ નથી, કારણ કે અમારે આત્મલોક જોઈએ છે। એટલે સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરવા હોય તો એને માટેના કર્મ છે, પણ શ્રેષ્ઠ કર્મની શ્રેષ્ઠ ઉપાસના કર્યા પછી મળશે શું? સ્વર્ગ મળશે, બસ। સ્વર્ગનો તો નાશ થઈ જશે, અને તો નાશ પામનારા ફળને માટે આ મહેનત કરવાની જરૂર શી છે, બરાબર? એટલે કર્મ શેને માટે કરવાના છે એને માટે નહીં, આનું વર્ણન શેને માટે કરવામાં આવે છે એને માટે નહીં કે વર્ણનથી આપણે લાલાયિત થઈએ અને કર્મ કરવા જોડાઈએ। કરવા હોય તો કરવા, શાસ્ત્રો કયા છે પ્રકારે કરવામાં આવશે, યજ્ઞની ભાવનાથી તો કાલે અંતઃકરણ શુદ્ધિ દ્વારા જિજ્ઞાસા જન્માવશે, પ્રશ્ન જ નથી। એને માટે નથી કે કર્મ કરીએ અને કર્યા જ કરીએ, હંમેશા કર્મ કરવાનું ચાલુ રાખ્યા કરીએ, એને માટે કર્મનો ઉપદેશ શાસ્ત્રમાં આપવામાં આવ્યો નથી। આ બધા સાધનો છે, બધી પ્રક્રિયાઓ છે, બધા જ સોપાન છે, એક પછી એક સોપાન ઉપર ચડતા જઈએ અને પગથિયું પકડીએ અને પગથિયું છોડીએ, દરેક પગથિયું એને માટે છે। તો કર્મ છે એ સકામ કર્મ, નિષ્કામ કર્મ કે કર્મયોગ બનાવવા માટે છે। તો કર્મોનું વર્ણન જે શાસ્ત્રોમાં કરવામાં આવે છે એ શાસ્ત્રોની સૂચના અનુસાર કરવામાં આવશે। તો કર્મફળ પ્રાપ્ત કરાવવા ઉપરાંત કર્મ અને કર્મફળને લાલસામાંથી મનને મુક્ત કરી આપશે, આ એનું ખરું ફળ છે। સકામ કર્મ ધીમે ધીમે નિષ્કામ કર્મ તરફ લઈ જશે અને નિષ્કામ કર્મ કર્મના ફળમાંથી કર્મમાં સંતોષ તરફ લઈ આવશે। ફળ મળશે ત્યારે સુખી થઈશ એવું નથી, હું જ્યારે કર્મ કરું છું ત્યારે પ્રસન્નતા છે। જુઓ, માણસ કર્મ છોડી શકતો નથી એવું નથી, કર્મ ફળ નથી છોડી શકતો એવું નથી, બધું છોડી શકે છે। એ શું છોડી શકતો નથી? આનંદની આશા છોડી શકતો નથી। એને જેવી ખાતરી મળે કે કર્મ ફળ નહીં મળે પણ આનંદ મળશે, એ કર્મ ફળ છોડી દેશે। એને ખાતરી મળે કે કર્મ છોડીશ તો પણ આનંદ મળશે, કર્મ છોડશે। આપણે તમોગુણી માણસને બહાર રાખીને વાત કરીએ છીએ, એવરેજ મેન, સામાન્ય માણસ। તો આ બહારના પદાર્થોમાં જે આનંદ છે એ આનંદ જેમ જેમ અંદર અનુભવાશે તેમ તેમ એ વસ્તુઓને છોડી શકશે, એટલે કર્મના ફળનો ત્યાગ કરે। ધીમે ધીમે હવે એને કર્મ કરવામાં જ આનંદ છે, કર્મ કરીને ચાલતો થાય છે, અહીં કર્મ કર્યું તમારે હવે આગળ જોઈ લેજો, પેલો આગળ જાય છે ત્યાં કર્મ કરે છે। આ બધા નેતાઓ અને બધા મહાત્મા ઢગલે ઢગલા જે કામ કર્યા છે આપણે તો કલ્પના જ ના કરી, હરિબાબાએ બાંધ બાંધેલો ગંગા પર, કે આ તો મને અત્યારે યાદ આવ્યું, પણ આવા કેટલા બધા લોકોએ કેટલા બધા કામો કર્યા છે, મહાપુરુષોએ આખા ગામડાના ઉદ્ધારો કર્યા, કે તળાવો ખોદ્યા ને આ કર્યું, રણછોડદાસજી મહારાજે ચિત્રકૂટમાં બહુ કામ કર્યું છે, કેટલા બધા મહાત્માઓ એમણે તેમની ચોપડીઓ લખાશે એટલા માટે કરેલું, કશું નહીં। શંકરાચાર્ય મહારાજનો ઇતિહાસ જ, મા બાપ કોણ હતા અને ક્યાં જન્મ્યા હતા એ ખબર નથી, આ તો પછી લોકોએ ઘડી કાઢેલી જે માહિતી છે એના ઉપર કામકાજ ચાલે છે। એટલે તો આ બધા લોકો જે કર્મો કરે છે એ કોઈ ફળની આશા નથી કરતા હોતા, એમ કરતા કરતા અંતઃકરણ તૈયાર થતું જાય છે અને હવે એ સમજી શકે છે કે કર્મની મર્યાદા શી છે, કર્મ જે આપી શકે આટલો જ છે બસ। કર્મ અનિત્ય છે, એ નિત્ય ફળ આપવાની ક્ષમતા ધરાવતું નથી, સાથે સાથે મારી જરૂરિયાત નિત્ય શાશ્વત સુખની છે એ પણ જરા બેસીને સમજી લેવું જોઈએ। હું સુખ ઈચ્છું છું એ તો જાણે છે, એ પણ પહેલા સમજવું પડે। માણસ એમ કે મને પૈસામાં રસ છે, તેણે પૂછ્યું કે મને શેમાં પૈસામાં રસ છે? એટલે બેંકમાં નોકરી કરતો હોય, કેશિયર હોય, અને ચારે બાજુ પૈસા જ પૈસા હોય તો એ સુખી હોય કે ના હોય? જો પૈસામાં સુખ હોય તો ચારે બાજુ પૈસા જ પૈસા હોય, સુખ મળે કે ના મળે? બરાબર, મારી પાસે બહુ પૈસા હોય તો પૈસા હોવાથી હું સુખી હોઉં ખરો, ખબર છે? આટલા રોજ ભણે પાછો માણસ કાઢ્યું, આટલા પૈસા છે, આટલા પૈસા છે, આટલા થયા,
પણ આપણે આગળ ચર્ચા કરી કે પૈસા મને જો ખાવા પીવામાં કે માંદા પડ્યા તો રોગને મટાડવામાં કે આવા તેવા ઉપયોગમાં કામ ના લાગે તો પૈસા પોતે પર સે સુખ નથી આપી શકતા. પૈસા સુખનું સાધન બની પણ શકે પણ ના પણ બની શકે. વિદ્યા પણ પૈસાથી પુસ્તકો ખરીદી શકાય, વિદ્યા ના ખરીદી શકાય. પૈસાથી બંગલા બાંધી શકાય, સુખ ના ખરીદી શકાય. એટલે પૈસા શું છે એ સમજ પડવી જોઈએ. પૈસા કશું જ કરી શકતા નથી, છતાં ઘણું કરી શકે છે. પૈસા એટલે લોકો સમ પૈસા વગર કશો શિબિરમાં ના આવે, લો ને બીજું તો શું, પૈસા ના હોય તો શિબિરમાં ના આવે. આ સાંભળ્યા, પૈસાનો તો માઇક્રોફોન ક્યાંથી લવાય બોલો? પૈસા ના હોય તો આ ઘડિયા અને ટેબલ ને આ બધું અમદાવાદથી મુશ્કેલ લઈ આવ્યા, કેવી રીતે લવાય પૈસા ના હોય તો? હવે નારાયણને શિબિર કરવો હોય તો કરે, વ્યવસ્થા ના કરવો હોય તો શી મોટી વસ્તુ છે? આ કઈ કોઈ માણસોની ઈચ્છાઓથી નથી થતું હોતું, એ નારાયણની ઈચ્છાથી જ થતું હોય છે. તમને ખબર નહીં હોય 10-15 લોકો આવવા નક્કી થયેલા, 4 મહિનાથી નામ લખાવેલા, ફોર્મ ભરેલા, પૈસા ભરેલા, એ નથી આવી શક્યા. અને બધા બહુ ગંભીર કારણથી નથી આવી શક્યા. એક પતિ પત્ની આવવાના, તેમને 4 દાડા પહેલા ભત્રીજો મરી ગયો. એક ભાઈ આવવાના, તેમને 2 દાડા પહેલા એમના બાને હોસ્પિટલમાં એડમિટ કર્યા. એક બેન આવવાના હતા, એ પોતે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા. એક આવવાનું હતું, એ બિચારી માંદી પડી ગઈ. પેલી આપણી રાધિકા આવવાની હતી, એને રિક્ષામાં પછડાઈ એટલે બહુ દુખવા માંડ્યું. જેટલા જેટલા લોકો 10-15 જણા નથી આવી શક્યા. બીજા એક ભાઈ એક્સિડન્ટ થઈ ગયો એટલે ના આવ્યા. કેટલા બધા લોકો ના આવી શક્યા, કેટલા બધા લોકોને આપણે કોઈ જગ્યા નથી, જગ્યા નથી. તો છેલ્લા જયારે પેલા કેન્સલ થયા ને પેલા આવી ગયા. 2 દાડા પહેલા પૂછે કે અમારે આવું છે જગ્યા? જગ્યા નથી. ચંદ્રકાંતભાઈ તો ક્યારનું શરૂ કરી દીધું, જગ્યા નથી, જગ્યા નથી. અને તોય આ જેનું જેનું નસીબ હતું ગોઠવાતું ગયું. તો એ કઈ માણસો કરે છે આ બધું ગોઠવવાનું? કશું નહીં, એ નારાયણ કરતો હોય છે ને. એને અને ના કરે તો, ના કરે તો શું થઈ જવાનું છે? એટલે જરા એવી સ્પષ્ટતા, મને ખબર નથી હવે આવું થતું લોકો કરી શકતા હશે કે નહીં, પણ એવા કંઈ અભિમાનની કે કર્તૃત્વની જરૂર નથી હોતી કે આપણે ઊભું કરીએ અને આપણે આમ કરીએ આપણે તેમ કરીએ માટે થાય છે. નારાયણ બધું ગોઠવે છે. એટલે કર્મ અને કર્મના ફળની મર્યાદા સમજવા માટે કર્મ છે કે કર્મનું નિરૂપણ છે, નહીં કે કર્મ કરીએ કર્મના ફળ મેળવીએ અને ભોગવ્યા જ કરીએ અને આનંદ માન્યા જ કરીએ, એને માટે કર્મનું નિરૂપણ શાસ્ત્રમાં નથી. પરીક્ષે લોકાન કર્મ ચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. મુંડકોપનિષદ કહે છે કે કર્મથી પ્રાપ્ત થતા જે ફળ છે એ ફળની પરીક્ષા માણસ કરે કે આટલા કર્મ કર્યા ને આટલા ફળ મળ્યા, આટલા કર્યા ને આટલા મળ્યા, આટલું કર્યું એટલે આટલું ફળ મળ્યું, આટલું કર્યું એટલે આટલું ફળ મળ્યું, આટલું કર્યું એટલે આટલું ફળ મળ્યું. વાત સાચી, કર્મ કરીએ એટલે ફળ મળે છે, એ ફળ મળે એટલે ફળને ભોગવીએ અને સુખ પણ મળે છે. પરંતુ એ સુખ ખરેખર મારે જે સુખ જોઈએ છે એ છે ખરું? એ મને સુખી કરી જ દે એવું છે ખરું? બધા કહે છે કે નથી એવું. બધા પોતાના અનુભવથી કહે છે કે જો આપણે નાના હતા ને ભણ્યા અને નોકરી કરી લગ્ન કર્યું, મા બાપ બન્યા, બધું એ બધામાં સુખી થઈ ગયા પછી સુખની ક્વેસ્ટ, સુખની શોધ ચાલુ રહી કે ના રહી? નાના હતા ત્યારે આટલું પેલું માનું દૂધ પી એટલું એટલી જ ભીખ હતી આપણે, આટલી જરૂરિયાત કે માનું દૂધ મળે પીને હોઈ ગયા પાછા બસ કશું. પછી હું ભાવ પગ પછાડે હાથ પછાડે ખુશ ખુશ થઈ ગયો દૂધ પીધું એટલે. ત્યાંથી વધીને અત્યારે પૂછો આવા દૂધ તો ગમે એટલે આપી નાખો, કોઈ કિંમત જ નથી. દૂધ જોડે નાસ્તો કર્યો છે અને નાસ્તો જોડે ચટણી કહી છે અને પાપડ, કેટલી બધી જરૂરિયાતો. તો સુખના ખાડામાં એ વધારે ને વધારે ઉમેરો કરતો જાય તો સુખની ઈચ્છા ઘટે કે વધે, શું થવું જોઈએ? કોઠીની અંદર આપણે સિક્કા નાખતા જઈએ તો આજે ખાલી એક જ સિક્કો, એક જ સિક્કો, એક જ સિક્કો, તો એ 5-15 વર્ષે જરાક તો ઊંચો આવે કે નહીં? તો આપણે સુખની ભીખ હતી આપણી કોઠી હતી ને અંતઃકરણની, એ સુખની લાલસા વાળી હતી. અને જન્મ્યા ત્યારથી નાના નાના સુખો નાખ્યા અંદર, ગિલ્લી દંડાનું સુખ નાખ્યું, ભમરડાનું સુખ નાખ્યું, લખોટીનું સુખ નાખ્યું, ટ્રાઇસિકલનું, કે બધું સુખ માટે જ કર્યું. પેલું છોકરું આ ફેંકી દે, પેલું જોઈએ છે, એ ફેંકી દે, પેલું જોઈએ છે. સુખ 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 બધી વસ્તુઓ લીધી, માણી, ભોગવી, પછી સુખનો ખાડો થોડો ઊંચો આવે કે ના આવે? આવ્યો કે ના આવ્યો? કેવી રીતે ખબર પડી? પહેલા 5-25 વસ્તુઓ જોઈતી હતી, હવે 50-100 વસ્તુઓ જોઈએ છે. અને મરવાની વખતે એને યાદી બનાવવાની આપે
કે પતિ કોઈ આખી જિંદગી 80-90 વર્ષ સુધી મહેનત કરી તો સુખ મળ્યું હશે કે નહીં. તો શોપિંગ લિસ્ટ એનું પહેલા કરતા ઘણું, જો ફરી જન્મ આપે ને ભગવાન તો આ જગ્યાએ જોઈએ, આટલા પૈસા જોઈએ, આટલો બંગલો જોઈએ, આટલું આ જોઈએ, પેલું જોઈએ, આ મોટી યાદી આપી દે તો સુખનો ખાડો તો ભરાયો જ નહીં અને સુખ નથી મળ્યો એવું નહીં. આપણે જોઈતી વસ્તુ મેળવી ત્યારે આપણને સુખ તો મળ્યું જ હતું, છતાં આપણે સુખને માટે ભૂખ્યા રહ્યા. હા, આ સમજવું જોઈએ કે આપણે સુખ ઈચ્છતા હતા, સુખને માટે કંઈક કર્મ કે પ્રયાસ કર્યો, સુખ મળ્યું પણ ખરું, પણ છતાં જાણે કે આપણે એમ માનતા હતા કે ઘરમાં એર કન્ડિશનર નથી ને લઈ આવીશું, ઠંડક ઠંડક થઈ જશે અને મજા પડી જશે. વાત સાચી, વાતાનુકૂલન એર કન્ડિશનર લઈ આવ્યા, ફિટ કરાવ્યું, ચાલુ કર્યું, શીતળતા થઈ ગઈ, સુખી થઈ ગયા. તેને એ પ્રશ્ન છે, વસ્તુઓ ઘરમાં સુખની આશાએ લાવતા જઈએ છીએ, છેવટે ઘર ભરાઈ જાય છે. પૂજ્ય સ્વામીજી મહારાજ એકવાર કહે છે કે ડબલા ઘરમાં એટલા થઈ ગયા કે મારે ઘરની બહાર નીકળી જવું પડ્યું, એટલા ડબલા ઘરમાં ભરી કાઢ્યા. જેટલું પાછા કૂપનમાં આવે ને આ આવે ને, હવે કૂપનના ડબ્બાઓને કંઈ રસ ના હોય, આપણને કંઈ કામના ના હોય, છાપાની એમ ખબર નહીં જે કૂપન આવતી હશે તો તો ચોંટાડ ચોંટાડ કરીએ આપણે, એ હોશિયાર હોય છાપા વાળા. એટલે આગલી કૂપન પૂરી થાય અને નવી શરૂ થાય એની વચ્ચે ખાસા દાડા કાઢી નાખે. એટલે એને ખબર છે, આપણને નથી ખબર આ વસ્તુની, છેતરે જ કરે આપણને. હવે એમાં જે આવતું, ઘણી બધી વાર એવું છે કે વસ્તુ આવે ને આપણે એમ કે આ પેલું ઇડલીનું આવે તો આવું વપરાયને આપણાથી, એટલે લાયા પછી આપણે આપીને પેલીનો કામ વાળીને આપી દઈએ. મરચાનું આવે કે આવું આવું મરચું આપણાથી ના વપરાય, ભલે બીજાને આપી દઈએ પણ લઈ તો લઈએ છીએ, મફત મળે. મફત નથી મળતું, છાપાના પૈસા તો આપીએ જ છીએ, રોજ પેલું કાપી કાપીને ચોંટાડીએ છીએ, એ મહેનત નથી થતી, એ મફત કહેવાય. એટલે વખત રામ રામ કર્યું હોત કે ચોપડી દિન રામનું નામ લખ્યું હોત તો એ સમય આપણો કયો કૂપન ચોંટાડવામાં, મફત નથી મળ્યું. પણ બસ આપણે ઓળખીએ કે વસ્તુઓમાંથી સુખ જે મળે છે એ સુખ નિત્ય નથી. કર્મચિતાન લોકાન પરીક્ષ્ય, કર્મથી પ્રાપ્ત થતા ફળોની પરીક્ષા કરીને ઓળખીએ કે આમાંથી વસ્તુઓ ડબલા તો ભેગા થતા રહ્યા પણ સુખ તો બીજા આવતા મહિને શું આપવાના છે. એટલે આ મહિને એમ મળ્યો ડબ્બો, એમાં કોઈ સુખ ના મળ્યું, પેલો આવતા મહિને મળશે એમાં ચોક્કસ સુખ મળશે. એટલે પછી ચોંટાડવા માંડીએ, આવતા મહિને બીજી વસ્તુ લઈ આવીએ, પછી આ મરચું સારું ચાલો ઠીક છે, પછી ના મહિને શું આપવાના છે. ડબલા ભેગા ઘરમાં વસ્તુ આવી જાય છે, સુખ ત્યાં રહી જાય છે. હા, સુખની આશાએ આખું ઘર ભરીએ છીએ, સુખ રહી જાય છે અને વસ્તુઓ આવી જાય છે. કર્મ કર્યા પછી કર્મના ફળો ભેગા થાય છે એ ભોગવીએ છીએ, પરંતુ સુખ એ તો હજુ લાવવાનો કે ભોગવવાનો વિષય બાકી જ રહે છે, હજુ સુખ મળતું નથી. બરાબર, આવો અનુભવો કરીને આપણા આપણે 5-15 અનુભવ કરવા, બાકીના 25-50 લોકોના જોઈ લેવા. લોકોએ અનુભવ કર્યો, પેલો અમેરિકા જઈ આવ્યો, પેલો ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો, પેલો કેનેડા જઈ, બધા જઈ આવ્યા, પછી શું, પછી અહીં મેદાન ભરે છે, લોકો વિદેશ જાય, વિદેશ જઈ મજા બહુ સરસ છે, એટલું સુંદર એવું પોલ્યુશન ફ્રી ને બધું, પછી ત્યાં ક્યાંય શું કામ આવ્યા ત્યારે, અને અહીં મેદાન શું કામ ભણો, તો ત્યાં ત્યાં જ રહેવું હતું ને. હા ઠીક છે, પણ ત્યાં કંઈ મજા ના આવે તો ગયા તશે ને, માટે મજાની શોધમાં ગયા, ફરી આવ્યા ખરા, પૈસા ઢગલો વાપરી કાઢ્યા પણ સુખ ના મળ્યું, પાછા સુખ શોધવા તો વેદાંતમાં આવ્યા. આપણે એ લોકોના અનુભવો જોઈ લેવા, આપણે પૈસા ના ખર્ચવા પડે, આપણે ધક્કો ના ખાવો પડે, આપણે સમજી નાખવું સુખ બુખ કશામાં છે નહીં, સુખ બહારથી નહીં મળે, અને જે મળશે એ મારે જે જોઈએ છે તે નથી મળતું, મારે એવું સુખ જોઈએ છે જે હંમેશા મારી સાથે જ રહે, મારે નિત્ય સુખ જોઈએ છે, સર્વ સમયમાં, સર્વ સ્થળમાં, સર્વ સંજોગોમાં, સર્વ સમય મારી સાથે જ રહે, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ હોય, મારા કરતા ચઢિયાતો સુખ કોઈનું ના હોય. મને આટલું બધું સુખ મળે અને મારા પડોશીને જરાક વધારે મળે તો મને અહીં દેખતેલું જોયા કરો, અને આટલું મળ્યું
લફોડ અને આટલું ક્યાંથી મળી ગયું? તો તને આટલું બધું મળ્યું, તારે શું કરવું છે? આપણું ઘર તો વપરાય ના, એટલું મોટું હોય, એનો કેટલો વૈભવ આપણે માણી કે જોઈ શકતા, પણ પેલા ને આટલું મોટું ક્યાંય મળ્યું? બસ પેલા એટલે આ મળ્યું વિચારો એમ તો બધું જતો રહ્યો આનંદ, કશો નહીં. શ્રેષ્ઠ નિરતિશય સુખ મને મળવું જોઈએ, અને મળ્યા પછી ક્યારેય ક્ષીણ ના થાય. અક્ષય સુખ એ મારી ઈચ્છા છે સુખની. અને એક મહત્વની શરત, એ મફત મળવું જોઈએ. એને માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવો, લાકડા કાપવા, આટલે આ કુહાડી લઈને લાકડા કાપ્યા કરો ત્યાં સુધી સુખ મળશે, બાકી જેની કુહાડી મુકશો દુઃખ આવી જશે. એવું ના ગમે આપણને, આપણને મફત સુખ મળવું જોઈએ. આવું શાશ્વત સુખ માણસ માત્ર ઈચ્છે છે, એવું દરેક વ્યક્તિએ પોતે પોતાના અનુભવોના અને પોતાની મનની સ્થિતિના વિશ્લેષણ દ્વારા શોધી કાઢવું જોઈએ કે આટલી આટલી મહેનત કરી, આટલા કર્મો કર્યા, આટલા યજ્ઞો કર્યા, આટલા ફળો મળ્યા, એ બધા પછી મને જોઈએ એવો સંતોષ કેમ ના થયો? કારણ કે એમાંથી જે ફળ મળે છે એ મર્યાદિત છે, ભલે સુખ મળતું હોય. એ તો શાસ્ત્રો તો એને સુખ કહેવા તૈયાર જ નથી, છતાં આપણે એને સુખ કહેવું હોય તો પણ એ મર્યાદિત સુખ છે. જ્યારે મારી જરૂરિયાત છે અહમ તુ નિત્યેન શિવેન ધ્રુવેણ કોટસ્થેન અચલેન, એની ઈચ્છા વાળો હું છું. હું કોની ઈચ્છા વાળો છું? મને નિત્ય શિવ ધ્રુવ એવું સુખ જોઈએ છે. આવું કટકા કટકા સુખ આવે ને જતા રહે, એવા સુખમાં મને ક્યાં રસ છે? તો નિત્યેન સુખેન અર્થી આવા સુખની ઈચ્છા વાળો હું છું, આ સમજાવવું જોઈએ. હું જે કરું છું એ કર્મ છે, કર્મ મર્યાદિત છે, માટે કર્મનું ફળ મર્યાદિત જ હોય, એ જે સુખ આપે એ પણ મર્યાદિત જ હોય. જ્યારે મારી જે જરૂરિયાત છે તે અનંત શાશ્વત સુખની છે, અને કર્મ ક્યારે શાશ્વત સુખ ના આપી શકે તો પછી કર્મ કરવાની જરૂર છે. કેમ કૃતેન કર્મણા, તો કર્મ કરવાની જરૂર છે. પછી એને જ્યારે સમજાય ત્યારે કેમ કૃતેન કર્મણા, ત્યારે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પ્રાણે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અહીં પણ આ કર્મની મર્યાદા બતાવે છે, તરત જ તદ્વિધિ પ્રણિપાતેલ એ ગુરુજી પાસે મોકલે છે. તો ઉપનિષદનું ભાષાંતર જ થયું ને, ઉપનિષદ આ જ કરે છે. બધા ઉપનિષદો કર્મની મર્યાદા, કર્મનું વિસ્તૃત નિરૂપણ કરે કે આપણે ખુશ આટલા બધા યજ્ઞો, વાહ આ યજ્ઞથી આ લોક મળશે, પેલાથી પેલું ફળ મળશે, આનાથી ખુશ થઈએ, તો કર્મ કરવા પ્રેરાઈએ. અને કારણ કે ફળ કથનથી આપણને એમાં લાલસા જન્મે કર્મ કરવાની, પણ એ કર્મ કરવાની પ્રક્રિયામાં ચિત્તની શુદ્ધિ થતી જાય અને ફળની લાલસા ના રે. કહેવામાં તો આવે કે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે ને એને બધા લોકમાં ફ્રી લાયસન્સ પ્રાપ્ત થઈ જાય છે, પછી એને વિઝા ને પાસપોર્ટ ને કશું કઢાવવું ના પડે. સ્વર્ગમાં જવું હોય, બ્રહ્મલોકમાં જવું હોય, મફત બધે ફરે છે, પ્રોવાઈડેડ આત્મજ્ઞાન થયા પછી એને એ લોકમાં જવાની ઈચ્છા રહે. શરત એવી કરે છે કે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો તો બધા લોકમાં મફત ચલાશે. એ લાલચે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જાય, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થવું એનું નામ છે કે બધી ઈચ્છાઓ એની હોમાઈ જાય. એની ઈચ્છા જ ક્યાં રહેવાની છે? પણ છતાં ફળની લાલચ આપવામાં આવે, એટલે કર્મના વિશે મર્યાદા સમજાય અને કર્મ કરવામાંથી નિવૃત્ત થાય. આ કર્મથી પ્રાપ્ત થઈને પરિપક્વતા છે, અંતઃકરણ શુદ્ધિ. એટલે કર્મજાન વિદ્ધિ તાન સર્વાન, આખરે આ કર્મો આ યજ્ઞો છે કર્મથી જન્મેલા છે, અને કર્મ હોય તો નિત્ય સુખ કે શાશ્વત ફળ આપી જ ના શકે, તો કેમ કૃતેન, તો કર્મ કરવાની શી જરૂર છે? આમ એમાંથી એ મુક્ત થાય એને માટે કહેવામાં આવ્યા છે. તો ભાષ્યકારે કહ્યું, કર્મજાન કાયિક વાચિક માનસ કર્મોદ્ભવાન વિદ્ધિ. વાંચવાનું બાકી છે ને? કર્મજાન કાયિક વાચિક માનસ કર્મોદ્ભવાન વિદ્ધિ તાન સર્વાન અનાત્મજાન. આ બધા કર્મો કે યજ્ઞો કરવા અને યજ્ઞોના ફળો પ્રાપ્ત કરવા સમજવું જોઈએ કે કર્મ છે. કર્મ શબ્દ વાપર્યો એટલે જ નક્કી થઈ ગયું કે અનિત્ય છે, તો એમનાથી નિત્ય ફળ ક્યારેય ના મળી શકે. અનિત્યનું ફળ અનિત્ય જ હોય, પણ એ સમજાવવું એ મહાન વિવેક કે પરિપક્વતા માંગે છે કે કર્મનું ફળ હંમેશા કર્મના સમપ્રમાણમાં હોય. કર્મ અનિત્ય જ હોય, માટે કર્મનું ફળ અનિત્ય જ હોય. આ પણ સમજવું પડે, કર્મના ફળ રૂપે બંગલો બાંધ્યો એ જીવતા સુધી નિત્ય છે, તો અનિત્ય કેવી રીતે કહેવાય?
कर्म न फलो जो भौतिक मे नित्य हो अनित्य हो अपने कर्म न फल ने सुख ने माटे मेळवे फल ने माटे नहीं एम सुख जो मे तो अनित्य है। अपने 25-50-100 वर्ष जीवे त्या सुधी बंगलो चाले तो बंगला ने अनित्य केवी रीते कहवाय कई नहीं बंगलो नित्य हो तो एम सुख मे अनित्य आ समझाव जो बीजू ए समझाव जो कि मारी जरूरियात नित्य सुखनी शाश्वत सुखनी है अनित्य सुखनी नहीं। नचिकेता ने यमराजाए बहु बधा भोग आप्या अने नचिकेताए जवाब आप्यो के तमारू जे छे बधु ए तमे राखो तवैव वाहः तव नृत्य गीते तमारा आपेला भोगो मां मने कोई प्रकार नो रस नथी। स्वभावः मर्त्यस्य यदन्तकैतत सर्वेन्द्रियाणां जरयन्ति तेजः अपि सर्वं जीवितम् अल्पमेव। भगवान तमे मने आपशो जे भोगो ए बधा आवतीकाले रहेशे એ આવતીકાલ કાલે આવતી હોય કે 200-500 વર્ષે કે 1000 વર્ષે આવતી હોય પણ એક આવતીકાલ તો એવી આવશે જ ને જયારે તમારો ભોગ નાશ પામશે। સ્વભાવા મર્ત્ય આ બધા ભોગ છે મર્ત્ય મનુષ્યને મળતા એ તો આવતીકાલે રહેશે કે એની ખબર નથી। યમરાજા કે તું તમારો પ્રિય પ્રેમ પાત્ર છે તને મળેલા ભોગો શાશ્વત થશે હું તને આપી દઉં છું તો શું તમે મને ભોગો આપશો પણ ભોગવવા તો ઇન્દ્રિયો વાળી મારે પડશે ને મારી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે એનું શું। સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે કદાચ તમે એમ કહો તારી ઇન્દ્રિયો સરસ હશે તારે લાંબુ જીવવાનું આપી દઈશ તો શું। અપી સર્વમ જીવિતમ અલ્પમેવ ગમે એટલું લાંબુ જીવન આપશે યમરાજા પણ તમારી પણ ખુરશીની અમુક સમયની ગાળાની સત્તા છે એ તમારી સત્તા પૂરી થશે તો બીજા યમરાજા લાઈનમાં લાગેલા જ છે કે આ ક્યારે ખસેલો મારી ખુરશી પ્રાપ્ત કરો। એ યમરાજા જયારે આવશે ત્યારે હું એમનો તો મિત્ર નહીં હોઉં તમે તમારા દૂત અને મારા પ્રાણ લેવા નહીં મોકલો પણ નવા યમરાજ આવશે તો મોકલશે ને ગમે એટલું લાંબુ જીવન હશે એ પણ અલ્પ જ છે માટે તવૈવ વાહઃ તવ નૃત્ય ગીતે મહારાજ તમારું નૃત્ય અને તમારું ગીત તમને મુબારક એ સ્વર્ગની અપ્સરાઓ હોય કે સ્વર્ગના રથો હોય મારે નહીં જોઈએ। એને પેલા નિત્યની શુદ્ધ સ્પષ્ટ સમજની અંદર અનિત્ય માટેનો એને કંઈ વૈરાગ્ય કહેવાની જરૂર નથી। મને નથી લાગતો કે એને વૈરાગ્ય કહેવો જોઈએ આપણને સોનાની લખોટી મળે તો કાચની લખોટી માટે વૈરાગ્ય રાખવો જોઈએ ખરો કે નહીં સોનાની લખોટી બતાવે જો આ છે સોનાની એ કહેવું જ ના પડે ફેંકી જ દઈએ। લાલો જન્મ્યો નંદબાબાને ત્યાં અને પછી પહેલા વહેંચવા માટે સિક્કા કાઢ્યા લોકો સિક્કાઓ લઈને નાખ્યા પછી ખબર પડી કે અત્યારે ચાંદી વેચવાનું ચાલુ બધા સિક્કા ફેંક્યા ચાંદી લેવા ચાલ્યા ચાંદીનું વેચવાનું શરૂ થયું ચાંદીપુરથી ઘરમાંથી સોનું નીકળ્યું તો ચાંદી ફેંકીને લોકો સોનું લેવા ગયા એ વૈરાગ્ય રાખવો પડે ચાંદીને માટે કે પેલા પૈસાના સિક્કાઓને માટે ઊંચું મળે એટલે નીચું છૂટે જ એની જાતે તો જ ઊંચાની સમજ પડી કહેવાય એટલે શાશ્વત સુખનો પરિચય થાય એટલે પેલા અનિત્ય સુખ અને એના ન માતાજી આ નહીં છૂટે આ તો બહુ મોટી વસ્તુ છે સારું એ બહુ આનંદની વસ્તુ છે કે જેને જે સમજ ને જે તબક્કો જે સ્તર છે ત્યાં સરસ છે પણ એકવાર ઊંચાઈ તો સમજાય કે આપણે ત્યાં પહોંચવું છે અત્યારે મને આ લાગે છે કે આ ઉચ્ચતમ ઊંચાઈ છે ઊંચામાં ઊંચી ઊંચાઈ આ જ છે તો આપણે સિદ્ધાંતમાં તો આટલા શ્રવણ પછી સમજી શકીએ કે દુનિયામાં એક જ ઊંચાઈ છે અને એ ઊંચાઈ આત્માના જ્ઞાનની છે બીજો પ્રશ્ન જ નથી આવતો। પછી આપણે એવું નક્કી કરીએ કે અત્યારે જરા હું એને માટે તૈયાર નથી માટે હું આ કરું છું તો કંઈક પણ ક્ષમ્ય છે પણ આપણે પેલી ઊંચાઈને સમજીએ જ નહીં તો ક્યારેય ત્યાં પહોંચી નહીં શકીએ ક્યારેય આને છોડવાનું વિચારી નહીં શકીએ એટલે વૈરાગ્ય ન જન્મવાનું એક જ કારણ હોઈ શકે કે એનાથી ઊંચી વસ્તુનો પરિચય થયો નથી અથવા એની ઊંચાઈ સમજાઈ નથી એના સંદર્ભમાં મારા વર્તમાનની નિમ્નતા સમજાતી નથી માટે છૂટતું નથી। એટલે માણસને જ્યારે કર્મનું ફળ નથી નિત્ય છે એવા આત્મસુખનો પરિચય થાય ત્યારે પછી કર્મના ફળો એને કોઈ કિંમતના જ નથી એવું કહો કે એને માટે વૈરાગ્ય જન્મ નિર્વેદ માયાત એને નિર્વેદ કે વૈરાગ્ય જન્મવો જોઈએ નહીં ઇટ્સ અ કોન્સિક્વન્સ એની જાતે જન્મે છે। કાયિક વાચિક માનસ કર્મોદ્ભવાન તો દ્રવ્ય યજ્ઞ વગેરે કર્મયોગ વગેરે છે એ શરીરથી થતા કર્મો છે
સ્વાધ્યાય કરવાનું કહ્યું. આ સ્વાધ્યાય છે એ વાચિક કર્મ, રેપિટેશન, વેદોના ઉચ્ચારણો કર્યા કરવા, એ વાચિક યજ્ઞ છે. અને માનસ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, ચિંતન વગેરે, એ બધા માનસ યજ્ઞ છે. તે શરીરથી કે મનથી કે કરવાણીથી થતા, પણ આખરે બધા કર્મ છે. માનસ વ્યાપાર પણ વ્યાપાર છે, એમાં કર્તૃત્વ જોઈએ છે. અને એટલા માટે આ જે કોઈ યજ્ઞ બતાવવા, એ બધા જ યજ્ઞો કર્મ, શરીર, વાણી કે મનના સ્તરે થનારા કર્મ છે, અને એના ફળો છે, એ કર્મના ફળો છે. માટે એટલે આવું સમજવું પડે. એટલે યજ્ઞો કર્યાનું ફળ કયો છે? યજ્ઞથી પુણ્ય મળ્યું એ ફળ નથી, આ દૃષ્ટ ફળ. કે હવે યજ્ઞ માટે સંતોષ ઉત્પન્ન, બહુ યજ્ઞ કર્યા બસ હવે આનંદ છે, સંતોષ છે, અને એમાંથી આપણને આગળ ચાલવાનું મન થાય. તાન સર્વાન અનાત્મ જાત, આ અનાત્માથી જન્મેલા છે તેવું સમજવું જોઈએ. નિર્વ્યાપારો હી આત્મા. જ્યારે હું તો વ્યાપાર વગરનો, પ્રવૃત્તિ વગરનો છું, કર્મ વગરનો છું, હું કરતા કર્મ કરણ વગરનો છું, તો મારામાં પ્રવૃત્તિ કેવી રીતે હોઈ શકે? અને તો મારી કર્મ કરવા, કર્મના ફળ પ્રાપ્ત કરવા, એ કેવી રીતે હોઈ શકે? આ વસ્તુ આગળ પાંચમા અધ્યાયમાં નિર્વ્યાપાર આત્મા આગળ પાંચમામાં જઈને સમજાવવાના છે, એની ચર્ચા થશે. તો હું છું એ વ્યાપાર મુક્ત છું, આ બધા કર્મો છે, બધા યજ્ઞ છે, એ તો કર્મ જ છે. આવી નોંધ લેવાય, આવી સમજ જન્મે. અતઃ એવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે અશુભાત નમદ્વ્યાપારાઃ ઇમે નિર્વ્યાપારઃ અહમ ઉદાસીનઃ ઇતિ એવમ જ્ઞાત્વા અસ્માત સમ્યક દર્શનાત મોક્ષ્યસે સંસાર બંધનાત ઇત્યર્થઃ. તો અતઃ એવમ જ્ઞાત્વા, કારણ કે કર્મો છે એ બધા ક્રિયાકારકથી જન્મેલા છે, જ્યારે હું નિર્વ્યાપાર આત્મા છું, આથી આવું જાણીને અશુભમાંથી છૂટી જશે. તો કેવી આમની વ્યાખ્યાઓ છે? જો અશુભ, આપણે તો પાપને, અધર્મને અશુભ કહીએ છીએ ને અધ્યાત્મ શાસ્ત્રમાં, તો ધર્મ અને અધર્મ બંને અશુભ છે. કારણ કે ધર્મ હશે એ સ્વર્ગમાં લઈ જઈને બંધનમાં નાખશે, અધર્મ હશે એ નરકમાં લઈ જઈને બંધનમાં નાખશે. અધ્યાત્મ શાસ્ત્રમાં ધર્મ અને અધર્મ બંને સરખા બંધન કરનારા છે, અને એટલા માટે અશુભથી છૂટશે. મોક્ષશે અશુભાદ શુભાશુભ ફલઈ રેવા, મોક્ષશે કરમ બંધ નહીં. તો આગળ જઈને કહેવાના છે કે શુભ અને અશુભ બંનેથી છૂટી જશે. આપણે સમજીએ કે અશુભથી છૂટવું તો સારું છે, પણ શુભથી છૂટવાનું, હા શુભથી પણ છૂટવાની જરૂર છે. કારણ કે શુભ કર્મ પણ કરનારો કરતા છે, અને શુભ કર્મના ફળરૂપે એને સ્વર્ગાદી લોક કે મનુષ્ય લોક પણ કંઈક એને સારા ફળો ભોગવવાના થવાના છે. જ્યાં સુધી કર્મ અને કર્મના ફળ ચાલશે, ત્યાં સુધી આવા ગમન કે સંસાર ચાલુ રહ્યા જ કરવાનો છે. આથી શુભ અને અશુભ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ બંને અધ્યાત્મ શાસ્ત્રમાં સરખા પ્રતિબંધક છે, અને માટે એ બંનેમાંથી છૂટવું જરૂરનું છે. મોક્ષ છે અશુભાત કેવી રીતે? નવદ વ્યાપાર હા એમે, આ બધા યજ્ઞો છે ને મારા વ્યાપાર નથી. હવે આપણે કહ્યું કે પંખો ફરીને બધાને ઠંડક આપે, એનું પુણ્ય મને લાગે કે નહીં? પંખો ફરીને બધાને શીતળતા આપતો હોય તો મને એનાથી પુણ્ય થાય કે ના થાય? કેમ ના થાય? પંખો હું નથી, બરાબર છે. શરીર જે શુભ કર્મ કરે એનાથી મને પુણ્ય મળે કે ના મળે? શરીર શુભ કર્મો કરે, આટલા યજ્ઞો કરે, મને પુણ્ય થાય કે ના થાય? બધા વિદ્વાન લોકો છે, બધા કહે છે ના થાય, બધા પુણ્ય કરવા પણ દિન ઉભો થઈ જશે. શરીર કર્મો કરે એનું પુણ્ય મને ના લાગે, હું તો નિર્વ્યાપાર છું, તો શું લેવા હું કરું? બરાબર છે. પંખો ફરીને ઠંડક આપે એનું મને પુણ્ય ના થાય, તો પંખો ફરે કે ના ફરે હું શું કામ ચિંતા કરું? એમ આ શરીર પુણ્ય કરે અને મને ફળ ના મળતું હોય કે પુણ્ય ના મળતું હોય, તો શા માટે મારે પુણ્યમાં જોડાવું?
એટલે કે શરીર હું નથી એવો સ્પષ્ટ નિશ્ચય થયો છે. અહમ નિર્વ્યાપાર હું સર્વ વ્યાપારથી મુક્ત છું. નહીં મેં મત વ્યાપાર હા આ યજ્ઞ તો મારા કર્મો છે જ નહીં. આ બધું કરવાને માટે પેલી ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ એટલે રાગદ્વેષનો અભાવ. રાગદ્વેષનો અભાવ એટલે અપૂર્ણતાનો અભાવ. બરાબર, અપૂર્ણતામાંથી આ રાગદ્વેષ જન્મ્યા છે. એનો નિશ્ચય છે, એની સ્પષ્ટતા છે, એનો અહેસાસ છે, એનો અનુભવ છે કે વિષયો પ્રત્યેના રાગદ્વેષ વગર, એમના ભોગ વગર હું પૂર્ણ છું. મેળવ્યા વગર આપી આપીને પૂર્ણતાનો મેં અંદરથી આવાહન કર્યું છે. હા, અંદર જે પૂર્ણતા છે એનું ઉદ્ઘાટન કરવાનું છે, એનું આવાહન કરવાનું છે. જે વિદ્યમાન પૂર્ણતા છે એને વર્તમાન કરવાની છે, એનો આવિષ્કાર કરવાનો છે. અને આ કરીને એણે જોયું છે કે ઓ ખરેખર હું પૂર્ણ છું. હા, શાસ્ત્રો કહે છે એ વાત સાચી છે કે આપવાથી આનંદ ખૂટતો નથી, ઉપરથી વધે જ છે. આ સાચી વાત છે. કોઈના કીધે આપણે નહીં આપી શકીએ. આપી આપીને આપણે શોધવું પડશે કે વાત સાચી છે. આપવાથી ખૂટતું નથી. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ. જેમ જેમ વ્યય કરીએ છીએ એમ વધતું જાય છે. આવી ખાતરી થશે તેમ તેમ આપવાની હિંમત ખુલતી જશે. ત્યાં સુધી નહીં થાય, કોઈના કહે કશું નહીં થાય. એટલે આવું કરી કરીને જે સમજ્યો છે કે વાંધો નહીં આપો જ આપો. પેલો આપે છે ને એને તો ભાઈ એની તો બધી ઓળખાણો છે એટલે લોકો થાળીઓ લઈને ઉભા રહે છે. બાકી આપણે જો કર્મયોગ કરવા જઈએ તો ભૂખા જ મરી જઈએ એની પાછળ પાછળ. એટલે કોઈકના કરવાથી કોઈકના ફળથી આપણને હિંમત નથી આવતી. આપણે જાતે પ્રયોગ કરવો પડે કે વાત સાચી છે, હું આપું છું. અને આપતા આપતા વધતો જાય છે આનંદ. અંદરથી આનંદનો જાણે કે સ્વયંભૂ ફુવારો નીકળતો જાય છે. અને વાહ, ક્યારેય મને કોઈ પીડા કે દુઃખ લાગતું જ નથી, પડતું નથી એવું હું નથી કહેતી. શરીરને એના ધર્મ પ્રમાણે જે થતું હશે તે થશે. એનાથી હું દુઃખી થઈ ગયો આ અભિમાન નહીં જન્મે. અને જ્યારે એવી ખબર પડે કે શરીરના વ્યાપારો મારા નથી તો પછી યજ્ઞ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે. વ્યાપારા આ મારા વ્યાપાર કે મારી ક્રિયાઓ નથી. અહમ નિર્વ્યાપાર ઉદાસીન, હું તો નિર્વ્યાપાર છું. ઉદાસીન, હું ઉપર બેઠેલો છું. નીચે પેલા ઘેટા બકરા જતા હોય તો મચ્છર જેવા જ લાગે ને, ઊંચા બેઠા હોઈએ તો. આવો હું તો હું ઉપર અધિષ્ઠાનમાં બેઠેલો છું અને શરીરમાં ક્રિયાઓ ચાલ્યા કરે છે. કર્મણી અકર્મ યઃ પશ્યેત, ચોથા અધ્યાયમાં જ આવી ગયું. કર્મ અકર્મ જુએ છે. શરીરમાં જે ક્રિયાઓ થાય છે એ જુએ છે કે શરીરની ક્રિયાઓ છે, હું અકર્મ છું, મારામાં કોઈ કર્મ નથી. આવું એનું જ્ઞાન થયું છે. એટલા માટે કહે છે અહમ ઉદાસીન ઇતિ એવમ જ્ઞાત્વા, આવું જાણીને અસ્માત સમ્યક દર્શનાત. આ સાચું દર્શન છે. હું શરીર છું માનવું એ ખોટું દર્શન હતું. હવે સાચું દર્શન પ્રાપ્ત થયું છે કે ઉપાધિ હું નથી. એ દર્શનથી મોક્ષ છે. સંસાર બંધનાથ, સંસાર બંધન, આટલા કર્મો તો કર્યા, આટલા કર્મ કર્યા અને હજુ બીજા આટલા કરીશું અને આટલા ફળ ભોગવીશું, પણ પછી હજુ આટલા બીજા બાકી રહ્યા. આ તો કર્યા પણ પેલા યજ્ઞ તો રહી જ ગયા એટલે સ્વર્ગ તો નહીં જ મળે ને. આમ હજુ કર્મ કરીએ ને હજુ ફળ ભોગવીએ ને હજુ કર્મ કરીએ. આ જે બંધન છે સંસારનું, એમાંથી આ માણસ છૂટી જાય છે. કોઈ એને બાંધ્યો નથી અને કોઈ એને છોડાવતું નથી. બરાબર, બંધાયો છે કે નહીં એ પ્રશ્ન છે. ખરેખર તો બંધાયો પણ નથી અને છૂટતો પણ નથી. પણ કદાચ બંધાયો હોય તો એની ભ્રાંતિથી હું બંધાયેલો છું એવું માને એટલે બંધાયેલો છે. હું મુક્ત છું એવું જાણે એટલે મુક્ત. આટલું જ છે. તો બંધાયેલો છે એવું ઓખ્યા કરીએ તો અમે તો કાપી જ ને, અમારે તો કર્મ કરવા જ પડે ને, અમારે તો યજ્ઞ કરવા જ પડે ને, અમારે તો સ્વર્ગમાં જવું જ પડે, અમે તો દુઃખી જ ને, અમે તો બિચારા બાપડા જ ને, અમે તો કેવા દિનહીન, અમે તો અલ્પ જ ને, અમે તો જીવ ને, આવું કોણ જાણે શું કામ પકડીને ગોખ્યા જ કરે માણસ. પણ કોઈક રીતે એમાંથી જો મુક્ત થયો, આમાં કોઈ કશું ના કરી શકે. ગુરુજી હજારો વાર શું કામ ના કે, બાકી એ બધું આપજી. આપની વાત તો જુદી છે પણ અમે તો એ નમ્રતા તો દાખવે ને પાછા પાછા કે અભિમાન, એ અભિમાન કહેવાય અમે બ્રહ્મ છીએ એટલે અમે તો નમ્રતા દાખવીએ. બાપજી આપની વાત જુદી છે, બાકી અમે તો સંસારી રહ્યા એટલે અમે તો જીવ જ ને. તો ગુરુજીને એનો આનંદ ના હોય કે બધા આવી નમ્રતા દાખવે નહીં. આમ બ્રહ્માસને કઈને ઉભો થાય તો એનો ગુરુજીને આનંદ થાય. એટલે નિર્વ્યાપાર નહીં મેં વ્યાપાર હા આ મારા વ્યાપારો નથી. આમ નિર્વ્યાપાર ઉદાસીન, હું ઉદાસીન છું, નિર્વ્યાપાર છું. આ સમ્યક દર્શન છે. અને એ દર્શનથી સંસાર બંધનથી, એટલે સંસાર પણ માની લીધો છે, બંધન પણ માની લીધું છે, એ ભ્રાંતિમાં યોગ્ય જ્ઞાન આવે. ભ્રાંતિ જતી રહે તો બંધન એનું જતું રહે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્.
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।